हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई रीजनिंग की शुरुआत कर दी थी, जिनी अंदर आपने ऑलरेडी 16 चैप्टर कंप्लीट कर दीदा। तो जो अगर ना 16 चैप्टर न जोया हो तो खास करीने जोई लेजो, ऊपर आई बटन ऊपर एनी लिंक मिली जैसे, डिस्क्रिप्शन में पण प्लेलिस्ट की लिंक तमने मिली जैसे। आज आपणे वात करीशुं रीजनिंग नुं छेल्लुं चैप्टर, चैप्टर नंबर 17, अने ए छे प्रतिबिंब। हवे प्रतिबिंब बे टाइप ना होय, दर्पण प्रतिबिंब अने बीजो छे जड़ प्रतिबिंब। એટલે કે આ ચેપ્ટરની અંદર એવું પૂછાય છે કે કોઈ તમને વર્ડ આપેલો હોય ઇંગ્લિશમાં, અથવા તો તમને કોઈ આકૃતિ આપેલી હોય, અને એ આકૃતિને દર્પણ અને જળની અંદર જોવાનું થાય, એના પ્રતિબિંબ દર્પણમાં કેવું પડશે અને પાણીની અંદર એટલે કે જળની અંદર કઈ રીતના પડશે, એ રીતના તમારે ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય। એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા એક શબ્દ છે જેનું નામ છે કિશન। ઓકે, કિશન અહીંયા એક શબ્દ લખેલો છે। હવે આ કિશન શબ્દને તમે દર્પણની અંદર જુઓ તો કેવી રીતના દેખાય, શું દેખાય, એને લઈને ચાર ઓપ્શન તમને આપેલા હોય, અને એ ચાર ઓપ્શનમાંથી તમારે એક વસ્તુ સિલેક્ટ કરવાની હોય। તમને આવું પણ પૂછી લે કે ભાઈ કિશન વર્ડ છે એને જળ એટલે કે પાણીની અંદર જોવાથી કેવું પ્રતિબિંબ મળે, ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો થાય। તો ચેપ્ટર છે આમાંથી ઘણી વખત એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો આ ચેપ્ટર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બની જાય છે। ચલો, તો બે વસ્તુ મેં તમને કીધું, શું, દર્પણ પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબ। વસ્તુ બે આવે છે, એક કોઈ શબ્દ આપી દે અથવા તો કોઈ આકૃતિ આપી દે, ક્લિયર। ચલો, ધીમે ધીમે આપણે જોઈશું એટલે તમને આઈડિયા આવી જશે। સૌથી પહેલા આપણે પાયાની સમજ, બેઝિક માહિતી મેળવી લઈએ। બેઝિક માહિતી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ બે શબ્દોની અંદર જો તમને ખબર પડશે તો તમે ઇઝીલી કોઈ પણ દર્પણ કે પાણીની અંદર કોઈ વસ્તુ કે શબ્દની અંદર જોવાનો કોઈ દાખલો આવે છે તો તમે ચૂટકીમાં સોલ્વ કરી દેશો। જો સૌથી પહેલા છે દર્પણ પ્રતિબિંબ, તો જ્યારે કોઈ વસ્તુ કે આકૃતિને દર્પણની અંદર જોવામાં આવે ત્યારે વસ્તુનો ડાબો ભાગ અને જમણો ભાગ એ બદલાઈ જાય છે। જ્યારે વસ્તુનો કે શબ્દનો ઉપરનો કે નીચેનો ભાગ છે એ સ્થિર રહે છે, એ બદલાતો નથી। એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા કોઈ વસ્તુ છે, આ વસ્તુમાં સિમ્પલ છે કે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે। ઓકે, હવે આ જ વસ્તુને જો તમે મિરરની અંદર જુઓ તો આની જમણી અને ડાબી બાજુ તમારી બદલાઈ જાય, મતલબ કે આ બાજુ છે એ જમણી, ઓકે, આ જમણી બાજુ છે એ અહીંયા દેખાશે આ બાજુ, અને આ ડાબી બાજુ છે એ ક્યાં જતી રહેશે, અહીંયા જતી રહેશે। તો અહીંયા ટીંગમાં કે જ્યારે પણ તમે કોઈ વસ્તુ કે આકૃતિને જ્યારે મિરર એટલે કે દર્પણની અંદર જુઓ છો કે તો ડાબી અને જમણી છે એ બદલાઈ જાય છે, સ્વેપ થઈ જાય છે, ડાબો ભાગ છે એ જમણી બાજુ આવી જાય છે અને જમણો ભાગ છે એ ડાબી બાજુ આવી જાય છે, જ્યારે ઉપર નીચેમાં કોઈ ફરક પડતો નથી, એટલે કે આ ઉપરની સાઈડ છે એ પ્રતિબિંબની અંદર પણ અહીંયા ઉપર જ દેખાશે, ક્લિયર, અને આ જે નીચેની સાઈડ છે એ પ્રતિબિંબમાં પણ નીચે જ દેખાશે। આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે હું તમને કહીશ, ઓકે, આઈડિયા તમને આવી જશે। તો આટલી વસ્તુ પહેલા માઇન્ડની અંદર તમારે રાખી દેવાની છે। હવે જળ પ્રતિબિંબની અંદર શું થશે, તો જ્યારે પણ કોઈ વસ્તુ કે આકૃતિને પાણીની અંદર જોવામાં આવે ત્યારે વસ્તુનો ઉપરનો ભાગ છે એ નીચે આવી જાય અને નીચેનો ભાગ છે એ ઉપર જતો રહેશે, જ્યારે ડાબી અને જમણી છે એમાં ડાબો ભાગ ડાબી બાજુ જ રહેશે અને જમણો ભાગ છે એ જમણી બાજુ જ રહેશે। એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ વસ્તુ છે, આ વસ્તુમાં આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે અને આ ઉપરનો ભાગ છે, ઓકે, આ ઉપરનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે, ક્લિયર। હવે આને પાણીની અંદર જોવો તો પાણી નીચે હોય, ઓકે, દર્પણ ક્યાં હોય તો દર્પણ અહીંયા બાજુમાં હોય, જ્યારે પાણી ક્યાં હોય, નીચે હોય। હવે પાણીની અંદર એનું પ્રતિબિંબ જુઓ, ક્લિયર, તો આમાં જે ડાબી બાજુ છે એ અહીંયા ડાબી બાજુ જ રહેશે અને વસ્તુની જમણી બાજુ છે એ જમણી બાજુ રહેશે, એમાં કોઈ ફરક પડશે નહીં, પરંતુ આ જે નીચેની બાજુ હશે એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે, એટલે કે ઉપર આવી જશે, એના પ્રતિબિંબમાં જે નીચેની સાઈડ છે એ ઉપર આવી જશે અને ઉપરની સાઈડ છે ક્યાં જતી રહેશે, નીચે જતી રહેશે, ક્લિયર। તો આ વસ્તુ થશે। તો જો આ બેઝિક માહિતી છે અને આની અંદર જ આખા ચેપ્ટરનો સાર છુપાયેલો છે। જો તમને આ બે વસ્તુની અંદર ફરક કરતા આવડી ગઈ કે દર્પણની અંદર અને જળ પ્રતિબિંબમાં એકચ્યુઅલી શું થાય છે, તો તમને કોઈ પણ એક્ઝામ્પલ આપશે, પછી એ આકૃતિ વાળો હોય કે કોઈ શબ્દ વાળો હોય, તમે ઇઝીલી સોલ્વ કરી દેશો। તો આટલું યાદ રાખવાનું કે દર્પણ પ્રતિબિંબમાં શું થાય છે, તો ડાબી જમણી છે એ બદલાઈ જાય છે, ડાબી બાજુ જમણી બાજુ થઈ જાય છે અને જમણી બાજુનું પ્રતિબિંબ ડાબી બાજુ થઈ જાય છે,
અને ઉપર નીચેમાં કોઈ ફરક પડતો નથી, ઉપર છે એ ઉપર જ રહેશે, નીચે છે એ નીચે જ રહેશે। જ્યારે જળ પ્રતિબિંબમાં શું થાય છે તો જળ પ્રતિબિંબમાં ડાબી બાજુ એ ડાબી બાજુ જ રહેશે, જમણી બાજુ એ જમણી બાજુ જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે। પણ જે ઉપર નીચે છે એની અંદર ફરક પડશે, એટલે કે ઉપરની બાજુ છે એ પ્રતિબિંબમાં નીચેની બાજુમાં જતી રહેશે અને નીચેની બાજુ છે એની પ્રતિબિંબમાં ઉપરની બાજુ જતી રહેશે। ક્લિયર? ચલો હું ધીમે ધીમે એક્ઝામ્પલ ગણાવીશ એટલે તમને વધારે આઈડિયા આવશે। ચલો હવે હું સૌથી પહેલા આકૃતિથી હું તમને બેઝિક વસ્તુ સમજાવવાનો ટ્રાય કરીશ। હમણાં મેં નોર્મલી તો સમજાવી દીધું, હવે આકૃતિથી હું તમને સમજાવીશ। સૌથી પહેલા આપણે દર્પણ પ્રતિબિંબ જોઈએ। ઓકે, દર્પણ પ્રતિબિંબ, તો દર્પણ પ્રતિબિંબની અંદર તમે જુઓ કે અહીંયા એક બાબાનું ચિત્ર આપેલું છે। ઓકે, અહીં એક બાબો છે। હવે આ બાબાના ચિત્રની અંદર તમે જોશો કે આ ભાગ છે એ ડાબો છે અને આ ભાગ છે એ જમણો છે। ઓકે, આ જમણી બાજુ છે। તો અહીંયા તમે જોશો કે જે ભાગનો હાથ છે એ ઉપરની સાઈડ છે, આ રીતના ઉપર। ક્લિયર? એના પ્રતિબિંબની અંદર તમે જોશો તો આ રીતના જતી રહી। ઓકે, આ અહીંયા તમે જુઓ કે આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે। ક્લિયર? તો અહીંયા જે ડાબી બાજુ જે હાથ ઊંચો હતો, ઓકે, એ પ્રતિબિંબની અંદર ક્યાં જતો રહ્યો? જમણી બાજુ જતો રહ્યો। ક્લિયર? ઓકે, જ્યારે ઉપર નીચેમાં કઈ ફરક પડ્યો, મતલબ કે માથું ઉપર હતું તો પ્રતિબિંબમાં પણ માથું ઉપર જ છે, નીચે નથી જતું રહ્યું। પગ નીચે હતા તો પગ નીચે જ છે, તો ફરક શું પડ્યો? તો જે ડાબી બાજુની જે વસ્તુ હતી એ જમણી બાજુ જતી રહી। ક્લિયર? અને અહીંયા તમે જુઓ કે જમણી બાજુ હાથ નીચે હતો એ ક્યાં આવી ગયો? તો ડાબી બાજુ આવી ગયો। ક્લિયર? તો આ સિમ્પલ છે, આ ફરક થાય છે શેમાં? દર્પણની અંદર। ચલો બીજી આકૃતિ જુઓ। તો બીજી આકૃતિની અંદર તમે જોશો કે શક્કરપારો છે। ઓકે, જે આ ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ આમ છે। ક્લિયર? ત્રિકોણ આમ છે। અહીંયા દર્પણ મૂક્યો તો આ જે ભાગ છે, સમજી લો કે આ એ બી સી હું નામ આપી દઉં છું, એ બી અને સી નામ આપી દઉં છું। તો આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે, તો એ બી તમને કઈ બાજુ જોવા મળશે? તો એ બી તમને ડાબી બાજુ જોવા મળશે। તો પ્રતિબિંબની અંદર તમે જુઓ કે એ અને બી છે એ કઈ બાજુ જતા રહ્યા? તો જમણી બાજુ જતા રહ્યા। ક્લિયર? જ્યારે આ ભાગ છે, આ જે ખૂણાનો ભાગ છે, ઓકે, જે અહીંયા આ બાજુ જમણી બાજુ હતો, તો આ બાજુ કઈ બાજુ જતો રહ્યો? તો ડાબી બાજુ જતો રહ્યો। ક્લિયર? તો આ ફરક થાય છે। અહીંયા તમે જુઓ ગુજરાતનો નકશો છે, તો ગુજરાતના નકશાની અંદર જે આ કચ્છનો વિસ્તાર છે, એ કચ્છનો વિસ્તાર ક્યાં છે? તો ડાબી બાજુ છે। ક્લિયર? તો અહીંયા પ્રતિબિંબની અંદર તમે જોશો તો આ કચ્છનો વિસ્તાર છે એ ક્યાં જતો રહ્યો? તો જમણી બાજુ જતો રહ્યો, બાકી ઉપર નીચેમાં કોઈ ફરક પડ્યો નથી। ઓકે, અહીંયા તમે જો વલસાડ નીચે છે તો પ્રતિબિંબમાં પણ વલસાડ નીચે જ છે। ઓકે, એનો કોઈ ફરક પડ્યો નથી। તો ટૂંકમાં દર્પણની અંદર શું થાય? તો દર્પણની અંદર ડાબી બાજુ છે એ જમણી બાજુ જતી રહે અને જમણી બાજુ છે એ ડાબી બાજુ જતી રહે, બાકી ઉપર અને નીચેમાં કોઈ ફરક નહીં પડે। જે ઉપર હતું એ ઉપર જ રહેશે, નીચે હતું એ નીચે જ રહેશે। ઓકે, હવે આપણે જળ પ્રતિબિંબની અંદર જોઈએ, એટલે કે પાણીની અંદર એનું પ્રતિબિંબ જોઈએ, તો એની અંદર શું થાય છે? તો એની અંદર તમે જુઓ કે આ ભાગ છે જે બાબો છે, એ બાબાનો જે ઉપરનો ભાગ છે એટલે કે જે માથું છે, એ માથું પ્રતિબિંબની અંદર નીચે જતું રહેશે। ક્લિયર? તો એ જો અહીંયા પગ ઉપર આવી ગયા, પગ ઉપર આવી ગયા અને માથું નીચે જતું રહ્યું, બાકી તમે જુઓ ડાબી જમણીમાં કોઈ ફરક પડ્યો નહીં। જેમ કે અહીંયા તમે જુઓ કે અહીંયા બાબો છે, એ બાબાનો હાથ છે એ આમ ઊંચો છે, માથા બાજુ ઊંચો છે ને, આ માથું છે એનું। ઓકે, તો માથા બાજુ કેવો છે? આમ હાથ ઊંચો કરેલો છે, આ બાજુ ડાબી બાજુ। તો એ જ રીતના પ્રતિબિંબની અંદર તમે જોશો કે આ હાથ છે એ કેવો ઊંચો કરેલો છે, કઈ બાજુ? એના માથા બાજુ, આ માથું છે તો એના બાજુ ઊંચો કરેલો છે। તો અહીંયા ડાબી બાજુ છે એમાં જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની અંદર પણ ડાબી બાજુ રહેશે અને જમણી બાજુ છે એ પ્રતિબિંબની અંદર પણ જમણી બાજુ રહેશે। ફરક શું થાય છે જળની અંદર? તો ઉપર નીચેનો ફરક થાય છે, જે ઉપરની વસ્તુ છે એ પ્રતિબિંબમાં નીચે જતી રહેશે અને આ જે નીચેની વસ્તુ છે એ ઉપર જતી રહેશે। પગ અહીંયા નીચે છે તો પ્રતિબિંબમાં પગ ક્યાં આવી ગયા? ઉપરની બાજુ આવી ગયા, તો આ ફરક પડે છે। ચલો બીજી આકૃતિમાં તમે જુઓ, તો બીજી આકૃતિની અંદર પણ એ જ વસ્તુ છે કે આ જે ચોરસ છે, આ ચોરસ તમે દેખાય છે એ ક્યાં છે? નીચે છે। ઓકે, ઓરિજિનલ વસ્તુમાં નીચે છે, પરંતુ એના પ્રતિબિંબની અંદર તમે જોશો તો એ ક્યાં આવી ગયું? ઉપરની સાઈડ આવી ગયું। ક્લિયર? બાકી ડાબી જમણીમાં કોઈ ફરક પડ્યો નથી, જેમ કે અહીંયા એ બી અને સી આપું છું। ક્લિયર? તો અહીંયા પણ તમે જુઓ કે એ બી અને સી, તો એ બી આ બાજુ છે તો એ બી આ બાજુ જ છે, એટલે કે ડાબી જમણીમાં કોઈ ફરક પડ્યો નથી। ક્લિયર? એ જ રીતના ગુજરાતના નકશાની અંદર પણ તમે જુઓ કે ગુજરાતના નકશામાં કચ્છ આ સાઈડ છે, તો અહીંયા પ્રતિબિંબની અંદર પણ કચ્છ એ જ સાઈડ છે, ખાલી ફરક કયો પડ્યો છે? ઉપર નીચેનો। ઓકે, ઉપર હતું કચ્છ, તો અહીંયા તમે પ્રતિબિંબમાં જુઓ કે કચ્છ છે એ નીચેની સાઈડ જતું રહ્યું છે। ક્લિયર? તો ટૂંકમાં એટલું તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ શબ્દ કે કોઈ આકૃતિ છે
એનો દર્પણની અંદર પ્રતિબિંબ જોવો તો જમણી અને ડાબી બાજુ છે એ એકબીજાની સાથે બદલાઈ જશે। જે જમણી બાજુ હતું એ ડાબી બાજુ જતું રહેશે, જે ડાબી બાજુ હતું એ જમણી બાજુ જતું રહેશે। ખાલી ઉપર અને નીચેમાં ચેન્જ નહીં થાય, ઉપરની બાજુ ઉપર જ રહેશે, નીચેની બાજુ નીચે જ રહેશે। જળ પ્રતિબિંબ, તો જળ પ્રતિબિંબની અંદર શું થશે? તો જળ પ્રતિબિંબમાં ઉપરની બાજુ એ નીચે જતી રહેશે, નીચેની બાજુ એ ઉપર જતી રહેશે, જ્યારે ડાબી જમણીમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં। ક્લિયર? ચલો હવે હું તમને હજુ થોડું એડવાન્સમાં સમજાવું, આ અલગ અલગ સમજાવ્યું, હવે એક જ લાઈનની અંદર તમને સમજાવું। જેમ કે અહીંયા તમને મૂળ પાનું આપેલો છે, ઓકે, સમજી લો, અહીંયા શું આપેલું છે? મૂળ, આ મૂળ આકૃતિ છે, મૂળ આકૃતિ છે જેની અંદર તમને પાનું આપેલું છે। હવે આ પાનાનું તમે દર્પણની અંદર પ્રતિબિંબ જુઓ, દર્પણની અંદર, તો દર્પણની અંદર કેવું દેખાશે? તો અહીંયા તમે જુઓ કે આ બાજુ એ છે ને આ બાજુ હું બી સમજી લઉં છું, તો એનું જે મોઢા આગળનો ભાગ છે, ઓકે, એને હું એ કહી દઉં છું અને આને હું બી કહી દઉં છું। તો મોઢા આગળનો ભાગ એ ડાબી બાજુ હતો તો એ ક્યાં જતો રહ્યો? જમણી બાજુ જતો રહ્યો, દર્પણ પ્રતિબિંબની અંદર। ક્લિયર? અને આ જે બી હતું એ ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું। ક્લિયર? હવે જળ પ્રતિબિંબની અંદર તમે જુઓ કે જળ પ્રતિબિંબમાં શું થાય છે? તો જળ પ્રતિબિંબની અંદર જે એ ભાગ છે, એટલે કે જે મોઢાનો ભાગ છે જે ડાબી બાજુ હતો, તો જળ પ્રતિબિંબમાં એ ડાબી બાજુ જ રહેશે। ઓકે, ફરક શું પડ્યો? કે આ નીચેની સાઈડ, આ મોઢાનો ભાગ છે એ નીચેની સાઈડ હતો, એ પ્રતિબિંબમાં ક્યાં જતો રહ્યો? ઉપરની સાઈડ જતો રહ્યો, બાકી એની જે ડાબી અને જમણી જે દિશા છે એ તો એ બાજુ જ રહી। ક્લિયર? ચલો બીજી આકૃતિ જુઓ। તો બીજી આકૃતિની અંદર તમને જે આકૃતિ આપેલી છે એની અંદર જે આ રાઉન્ડ છે, આ રાઉન્ડ છે એ કઈ બાજુ છે? તો જમણી બાજુ છે। તો એના દર્પણ પ્રતિબિંબની અંદર આ જે રાઉન્ડ છે એ ક્યાં બાજુ આવી ગયું? તો ડાબી બાજુ આવેલું। ક્લિયર? તો ડાબી જમણીનો ફરક પડ્યો। જ્યારે આની અંદર તમે જુઓ કે જળ પ્રતિબિંબની અંદર આ જે જમણી બાજુ હતું રાઉન્ડ, તો એ જમણી બાજુ જ રહ્યું। ક્લિયર? ફરક શું પડ્યો? તો ઉપર નીચેનો ખાલી ફરક પડ્યો। ક્લિયર? એટલે કે અહીંયા તમે જુઓ કે આ જે તીરનું છે આ નિશાન, એ કઈ સાઈડ હતું? તો ઉપરની સાઈડ હતું, તો જળની અંદર ક્યાં જતું રહ્યું? એ નીચેની સાઈડ જતું રહ્યું। ક્લિયર? ચલો એ જ રીતના ત્રીજી આકૃતિ જુઓ। તો ત્રીજી આકૃતિની અંદર અહીંયા તમને એક ટ્યુનની આકૃતિ આપેલી છે, ટ્યુનની। ક્લિયર? તો ટ્યુનની આકૃતિની અંદર અહીંયા તમે દર્પણ મૂકી દો, દર્પણ મૂકી દો, તો અહીંયા તમે જુઓ કે ટ્યુન છે એ ક્યાં જતો રહ્યો? આ જે ભાગ છે, ઓકે, આ એ નંબરનો ભાગ છે એ તમને અહીંયા જતો રહેલો જોવા મળશે। ક્લિયર? અને દર્પણની અંદર શું થયું? તો ઉપર નીચે થઈ ગયું, ઓકે, સોરી, પાણીની અંદર ઉપર નીચે થઈ ગયું, તો આ જે બે ભાગ હતા એ નીચે હતા તો એ ક્યાં આવી ગયા? પાણીની અંદર ઉપર આવી ગયા। ક્લિયર? તો આ રીતના ફરક તમે જાણી શકો છો અને આ રીતના તમારે બધા જ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના થશે। ક્લિયર? ચલો વધીએ છીએ હવે આગળ। તો હવે આપણે એબીસીડી આપણે જોઈશું। ક્લિયર? તો તમને એબીસીડી તમને ખાસ આવડવી જોઈએ, કારણ કે તમને શબ્દો આપેલા હશે। કેવા શબ્દો આપેલા હશે? જેમ કે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કિશન શબ્દ આપશે, તો એ કિશન શબ્દને તમારે સમજી લો દર્પણની અંદર જોવાનું છે અને પાણીની અંદર જોવાનું છે, તો એનું પ્રતિબિંબ કઈ રીતના મળશે? તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે। તો આની અંદર જે ગુલાબી લાઈન છે, ઓકે, આની અંદર હું જે અક્ષરો છે એનું કેવું પ્રતિબિંબ મૂકીશ? તો એનું દર્પણનું પ્રતિબિંબ મૂકીશ, ઓકે, અને જે બ્લુ કલરનું છે એ બ્લુ કલરમાં હું એનું પાણીનું પ્રતિબિંબ મૂકીશ। ક્લિયર? ચલો હવે એ છે તો એને તમે દર્પણની અંદર જુઓ ને તો એનો એ જ રહેશે, કોઈ ફરક નહીં થાય। જેમ કે અહીંયા એ છે, ઓકે, અહીંયા હું તમને દર્પણ મૂકી દઉં તો એનું પ્રતિબિંબ તમે જુઓ કે સમ સેમ જ છે, ઓકે, ડાબી જમણીનો ફરક પડે પણ ડાબી અને જમણી બાજુ સેમ સેમ જ છે, તો એમાં કંઈ પણ ફરક પડશે નહીં। ક્લિયર? પણ જો તમે પાણીની અંદર જોશો તો એ ઉલટું થઈ જશે, તો આ રીતના થઈ જશે। ક્લિયર? ચલો બી તમે જુઓ, તો બી છે એને તમે જુઓ દર્પણની અંદર, તો બીને તમે દર્પણની અંદર જોશો તો આ રીતના પ્રતિબિંબ બનશે। ક્લિયર? આ રીતના, કારણ કે આ જે ભાગ છે, આ જે ભાગ છે, આ જે ભાગ એ કઈ બાજુ જતો રહેશે? તો આખો વિરુદ્ધ સાઈડ જતો રહેશે, દિશા બદલાઈ જશે। જ્યારે તમે એને શું જુઓ? તો એને જુઓ તમે પાણીની અંદર, તો પાણીની અંદર સેમ ટુ સેમ પ્રતિબિંબ મૂકશે, કારણ કે એમાં ડાબી જમણીનો કોઈ ફરક આવતો નથી। સી છે, તો સીને તમે દર્પણની અંદર જુઓ તો આવું પ્રતિબિંબ આવશે, ઓકે, પાણીની અંદર જુઓ તો સેમ ટુ સેમ આવશે। ડી, ઓકે, તો ડી છે, તો ડીમાં તમે જુઓ કે આ રીતના બને છે, તો આ જે ભાગ છે એ કઈ બાજુ આવી જશે? આ રીતના આવી જશે, તો આ ડી આ રીતના બનશે। ક્લિયર? પણ જો તમે એને પાણીમાં જુઓ તો સેમ ટુ સેમ પ્રતિબિંબ તમને મળશે। ઈ છે, તો ઈને તમે દર્પણમાં જુઓ તો આ રીતના બનશે, જ્યારે પાણીની અંદર આ રીતના જ બનશે। એફ છે, તો એફ છે એને દર્પણની અંદર આ રીતના પ્રતિબિંબ બનશે, જ્યારે પાણીની અંદર આ રીતના ઊંધો થઈ જશે, એફ કેવો થઈ જશે? આ રીતના ઊંધો થઈ જશે। જી છે,
तो जी नी अंदर कई रीतना बनशे, तो जी नु प्रतिबिंब आवु तमने जोवा मळशे, कई रीतना आ रीतना सेमा, तो दर्पण नी अंदर। पण एना वात करे पेला एनी अंदर, क्लियर, पानी नी अंदर, तो पानी नी अंदर केवु प्रतिबिंब मळशे, तो अहींया थी जी छे ए शुरू थशे, क्लियर छे, कई रीतना थशे, तो जी छे ए आम शुरू थशे, तो आ रीतना वजे ऊंधो आ रीतना जी थई जशे। एच छे, एच नु बन्ने नी अंदर सेम ज प्रतिबिंब मळशे, कारण के एच नु तमे दर्पण नी अंदर जुओ के पानी नी अंदर जुओ, बन्ने मां सेम टू सेम प्रतिबिंब मळशे। आई नु पण कंईक एवुं ज छे, ओके, आई छे एने तमे पानी नी अंदर जुओ के दर्पण नी अंदर जुओ, सेम टू सेम प्रतिबिंब मळशे। जे छे तो जेनु तमे दर्पण नी अंदर जुओ तो आ रीतना दिशा चेन्ज थई जशे, ओके, अने पानी नी अंदर तमे जोशो तो पानी नी अंदर थई जशे आवुं, क्लियर, आ सॉरी आ भाग छे ए ऊपर आवी जशे, आम थई जशे, ओके, तो पानी नी अंदर आ रीतना प्रतिबिंब थशे। के छे तो के नो आ रीतना थई जशे, पानी नी अंदर जो तो पानी नी अंदर कई रीतना थशे, तो ए सेम टू सेम रहेशे, क्लियर। एल छे तो एल नु तमे प्रतिबिंब जो तो एल नु प्रतिबिंब आवुं थई जशे, सेमा, दर्पण नी अंदर, ज्यारे पानी नी अंदर तमे जोशो तो पानी नी अंदर आवुं प्रतिबिंब थई जशे। एम तमे जो तो एम नु प्रतिबिंब आ रीतना थशे, ओके, सेम टू सेम रहेशे दर्पण नी अंदर, परंतु पानी नी अंदर ए थई जशे डबल्यू, क्लियर। एन छे तो एन नु तमे जो तो एन छे ए आ भाग छे, ओके, ए भाग के आवी जशे, आ बाजु आवी जशे, पछी आम थई जशे अने पछी आम थई जशे, एटले के थोड़ो उल्टो फुलटो थई जशे, ओके, दिशा एनी चेन्ज थई जशे। चलो वात करीए आनु पानी नी अंदर, तो पानी नी अंदर तमे जुओ प्रतिबिंब, तो ए पानी नी अंदर आ रीतना थई जशे, आ जे भाग छे ए क्या जतो रहेशे, जे ऊपरनो भाग छे ए नीचे जतो रहेशे, तो आ रीतना थई जशे, ओके, आ रीतना थई जशे। ओ छे तो ओ मां कई ज फरक नहीं पड़े, एने तमे जो दर्पण नी अंदर के पानी नी अंदर, ओके, एन नी अंदर अहींया कंईक हजू लोचा लागे छे, जो तो एन नो भाग अहींया छे ए क्या आवी जशे, अहींया आवी जशे, तो अहींया थी हुं शुरू करू छुं, ओके, पछी आम जशे अने पछी आम जशे, ना आम ज आ रीतना ज थशे, क्लियर। पी छे तो पी आ रीतना थशे, ओके, दर्पण नी अंदर, अने पानी नी अंदर तमे जुओ तो पानी नी अंदर आ रीतना थई जशे। क्यू छे तो क्यू ने तमे जुओ तो क्यू आ रीतना थई जशे, ओके, आ रीतना थई जशे, सेनी अंदर, दर्पण नी अंदर, क्लियर। आ जे भाग छे ए कई बाजू हतो, तो अहींया जमणी बाजु हतो, तो आ बाजू डाबी बाजू आवी जशे, ओके। अने वात करीए आपणे पानी नी अंदर, तो पानी नी अंदर कई रीतना थशे, तो पानी नी अंदर आ रीतना थई जशे, आ जे भाग नीचे हतो, ओके, ए अहींया ઉપર જતો રહેશે। આર ની વાત કરીએ તો આર છે એનું પ્રતિબિંબ આવું થશે, સેની અંદર, તો દર્પણ ની અંદર। અને વાત કરીએ પાણી ની અંદર, તો પાણી ની અંદર કેવું થશે, તો આ રીતના થઈ જશે, ક્લિયર। એસ છે તો એસ છે એ આ રીતના થઈ જશે, ઓકે। અને વાત કરીએ પાણી ની અંદર, તો પાણી ની અંદર વાત કરીએ તો પાણી ની અંદર કેવું થશે, તો એસ આમ છે, તો પાણી ની અંદર પણ એવું જ રહેશે, ક્લિયર। એ ટાઈપનું જ કંઈક પ્રતિબિંબ તમને જોવા મળશે, ક્લિયર, આ રીતના જ થશે। ટી છે તો ટી માં કઈ ફરક નહીં પડે, સેની અંદર, દર્પણ ની અંદર, પરંતુ પાણી ની અંદર એ ઊંધું થઈ જશે। યુ છે તો યુ પણ સેમ જ રહેશે, ઓકે, પરંતુ પાણી ની અંદર વાત કરીએ તો પાણી ની અંદર કેવું થઈ જશે, તો પાણી ની અંદર ઊંધો થઈ જશે, આ રીતના થઈ જશે। વી છે તો વી માં પણ દર્પણ માં સેમ રહેશે, પરંતુ પાણી માં ઊંધું થઈ જશે। ડબલ્યુ દર્પણ માં સેમ રહેશે, પરંતુ પાણી ની અંદર એમ બની જશે। એક્સ તો બંને માં સેમ રહેશે, કઈ જ ફરક નહીં પડે। વાય વાય માં પણ કઈ પાણી ની અંદર સોરી દર્પણ ની અંદર કોઈ ફરક નહીં પડે, પરંતુ પાણી ની અંદર છે એ ઊંધો થઈ જશે। ઝેડ છે તો ઝેડ ની અહીંયા દિશા ચેન્જ થઈ જશે, તો ઝેડ છે તો આ રીતના થઈ જશે, ઓકે। જ્યારે પાણી ની અંદર વાત કરીએ તો પાણી ની અંદર કેવું થશે, તો પાણી ની અંદર આ રીતના થશે, ક્લિયર, આ રીતના થશે, ક્લિયર। ચલો તો આ રીતના તમને એક્ઝામ ની અંદર પૂછાય લે, ઓકે, આ તમને ખાલી પ્રેક્ટિસ કરાવી, આ શું કરવા, આ બધી મહેનત કરી પ્રેક્ટિસ કરાવી, જેથી તમને આગળ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું જેની અંદર આખા આખા શબ્દો આવશે, તો એની અંદર કોઈ શબ્દ કઈ રીતના લખાય, ઓકે, એ તમને આઈડિયા આવી જાય, ક્લિયર। તો આ રીતના મેં થોડી તમને પ્રેક્ટિસ કરાવી, ઓકે। બીજી વસ્તુ હું તમને કહી દઉં કે તમને એક્ઝામની અંદર આવું પણ ક્વેશ્ચન પૂછાશે કે એબીસીડી છે એના જે અક્ષરો છે એમાં કેટલા એવા અક્ષરો છે જેને તમે દર્પણની અંદર જુઓ ને તો સેમ ટુ સેમ દેખાય, તો યાદ રાખજો 11 એવા શબ્દો છે, મતલબ કે આપણે એ થી લઈને ઝેડ સુધીના જે આપણે દર્પણની અંદર જે પ્રતિબિંબ લખ્યા તો એમાં એવા કેટલા પ્રતિબિંબ મળ્યા જે જે રીતના શબ્દ છે એ જ રીતના એ જ ઇટ ઇઝ એવો શબ્દ આપણે મળ્યો। જેમ કે વાત કરીએ એ, તો એમાં તમે જુઓ કે જેવો શબ્દ હતો એવો જ દર્પણની અંદર પ્રતિબિંબ મળ્યો, તો એવા 11 શબ્દો થશે જેની અંદર દર્પણની અંદર જેના પ્રતિબિંબ સેમ ટુ સેમ મળશે। ચલો
વાત કરીએ પાણી તો એબીસીડી થી ઝેડ સુધીમાં એવા કેટલા શબ્દો છે જેનું પાણીની અંદર પ્રતિબિંબ જોવો તો સેમ ટુ સેમ મળે તો એવા સાત છે કેટલા સાત તમારે એ રીતના યાદ નથી રાખવાના કે કયા છે ઓકે તમારે જસ્ટ તમારે આંકડો યાદ રાખી લેવાનો કે એવા સાત શબ્દો છે જેને પાણીની અંદર તમે જોવો તો સેમ ટુ સેમ પ્રતિબિંબ તમને મળે ઓકે હવે તમને ત્રીજો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે એવા કેટલા શબ્દો છે જેને તમે પાણીની અંદર પણ જોવો અને દર્પણની અંદર પણ જોવો તો બંનેમાં પ્રતિબિંબ સેમ મળે બંનેની અંદર પાણીની અંદર અને દર્પણ બંનેમાં સેમ મળે તો એવા ચાર જ શબ્દો છે કેટલા છે ચાર અને ચાર શબ્દો છે એચ આઈ ઓ અને એક્સ ઓકે એચ આઈ ઓ એક્સ હાઈ ઓક્સ હાઈ ઓક્સ તો આ જે ચાર શબ્દો છે એને તમે પાણીની અંદર જોવો કે દર્પણની અંદર જોવો પ્રતિબિંબ સેમ જ મળે ઓકે હાઈ ઓક્સ એચ આઈ ઓ એક્સ ઓકે પાણીની અંદર પણ એનું સેમ પ્રતિબિંબ અને દર્પણની અંદર પણ એનું સેમ પ્રતિબિંબ બીજો એક પણ એવો શબ્દ નથી જેનું બંનેમાં સેમ મળતું હોય તો આ આપણે યાદ રાખીશું એવા ચાર અક્ષરો છે એચ આઈ ઓ અને એક્સ ક્લિયર ચલો તો આઈ હોપ સો આટલી વસ્તુ તો તમને ખ્યાલ આવી ગઈ હશે ચલો હવે હવે સૌથી પહેલા આપણે દર્પણ પ્રતિબિંબ શોધવાનું આપણે જોઈશું બે વસ્તુ આવે એક દર્પણ પ્રતિબિંબ અને એક જળ પ્રતિબિંબ સૌથી પહેલા આપણે વાત કરીશું દર્પણ પ્રતિબિંબની ઓકે તો આપણે હવે ફોકસમાં શું રાખવાનું છે કે ભાઈ દર્પણ પ્રતિબિંબ કેવી રીતના હોય તો યાદ કરી લો એનું સૂત્ર શું હતું કે દર્પણ પ્રતિબિંબમાં જે ડાબી બાજુ હોય એ જમણી બાજુ જતી રહે અને જમણી બાજુ હોય એ ડાબી બાજુ જતી રહે બાકી ઉપર અને નીચેમાં કોઈ જાતનો ફરક આવે નહીં ક્લિયર ચલો આઈ હોપ સો આટલી વસ્તુ તો તમને ખ્યાલ આવી ગઈ હશે ચલો તો સૌથી પહેલા શબ્દ છે મલયાલમ તો મલયાલમને દર્પણની અંદર જોવો તો કેવું પ્રતિબિંબ મળે એવું તમને ક્વેશ્ચન પૂછેલો છે હવે સિમ્પલ વસ્તુ છે કે એમ છે તો એમનું ઊંધું તો થાય જ નહીં ઓકે યાદ રાખજો દર્પણની અંદર ક્યારેય પણ ઊંધું પ્રતિબિંબ ના થાય એટલે કે જે ઉપરનો ભાગ છે એ ઉપર જ રહે નીચેનો ભાગ એ નીચે જ રહે દર્પણની અંદર ખાલી ડાબી જમણી છે એ ચેન્જ થાય ક્લિયર ચલો તો આમાં જે ઊંધું થાય છે ને એ તો કાઢી જ નાખો તો અહીંયા તો સી આપણો જતો જ રહેશે ઓકે સી આવશે નહીં કારણ કે એમનું તમે ડબલ્યુ કરી નાખ્યું છે તો એવા ઓપ્શન તો સૌથી પહેલા કાઢી જ નાખવાના ક્લિયર ચલો હવે ડી ની અંદર તમે જોશો ને તો ડી ની અંદર એલ ને ઊંધો કરી નાખ્યો છે તમે જુઓ ઓકે તો આ પણ ઓપ્શન તમારે કાઢી નાખવાનો હવે વધ્યા શું એ અને બી તો એ અને બી માં કઈ જગ્યાએ ફરક દેખાય છે તો એ અને બી ની અંદર તમે જુઓ કે અહીંયા ત્રીજા શબ્દની અંદર ફરક દેખાય છે તો ત્રીજા શબ્દમાં અહીંયા એલ છે એ સીધે સીધો લખી નાખ્યો છે અને અહીંયા તમે જુઓ કે ઉલટો છે તો ઓપ્શન બી રાઈટ આન્સર આવશે સીધો ક્યારેય નહીં આવે કારણ કે એલ છે આ રીતના એનું તમે દર્પણની અંદર પ્રતિબિંબ જોવો તો આ રીતના થઈ જાય ક્લિયર ડાબી અને જમણીનું બદલાઈ જાય એટલે કે એલ આવું બની જાય પણ અહીંયા તો તમે જો એની અંદર સીધે સીધું લખી નાખે છે તો તમારો આન્સર શું આવી જશે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર ચલો વધે છે આગળ બીજા નંબરનો ઇફેક્ટિવ તો ઇફેક્ટિવની અંદર તમે જુઓ કે ઇફેક્ટિવમાં તમે સમજી લો કે ઈ છે તો ઈ આ રીતના થઈ જશે ઓકે આ છે તો આ રીતના થઈ જવાનું કારણ કે આપણે દર્પણમાં જોવાનું છે ડાબી જમણી ચેન્જ થઈ જશે તો ઓપ્શન બી તમારો અહીંયા જ નીકળી જશે એમાં તો સીધે સીધું લખી દીધો છે ક્લિયર ચલો હવે કેટલા રહ્યા એ સી અને ડી ઓપ્શન રહ્યા તો સી ની અંદર તમે જુઓ કે એફ ને ઊંધા કરી નાખ્યા છે કારણ કે દર્પણની અંદર તો ઊંધું થાય જ નહીં ઓકે યાદ રાખવાનું કે દર્પણમાં જે સીધું છે એ સીધું જ રહે ખાલી ડાબી જમણી ફરક થાય તો અહીંયા સી પણ અહીંયાથી ક્યાં ગયા નીકળી ગયા વધ્યું શું હવે એ અને ડી તો એ અને ડી માં કઈ જગ્યાએ મને ચેન્જીસ દેખાય છે તો અહીંયા તમે જુઓ ડી ની અંદર તો ડી ની અંદર શું કર્યું છે એક એફ સીધો લખ્યો છે એક એફ ઊંધો લખ્યો છે ક્લિયર તો આ વસ્તુ તો પોસિબલ છે જ નહીં જો એફ આ રીતના હોય તો પછી એ રીતના જ લખાય એક ઊંધો અને એક સીધો આવું પોસિબલ નથી તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે શું આવશે ઓપ્શન એ ક્લિયર ચલો વધે છે આગળ ત્રીજા નંબરનો મેગેઝિન તો મેગેઝિનની અંદર તમે જુઓ કે મેગેઝિનની અંદર અહીંયાથી શરૂ થાય ઓકે હવે સિમ્પલ વસ્તુ છે મલયાલમમાં તમે જુઓ એમ એ એલ ઓકે આ રીતના હતું અહીંયા શરૂઆત ક્યાંથી થાય ઈ વી આ રીતના શરૂ થશે હવે તમે જુઓ મેગેઝિન તો મેગેઝિનમાં અહીંયા હું દર્પણ મૂકું છું ક્લિયર તો ઈ મારો પહેલો આવશે ઓકે જો ડાબી જમણીનો મેં કીધું છે ફરક થાય તો એમ છે એ ડાબી બાજુ છે તો એ જમણી બાજુ આવવાનો ક્લિયર અને ઈ છે એ મારો કઈ છે તો ડાબી બાજુ છે સોરી જમણી બાજુ છે તો એ ડાબી બાજુ આવવાનો તો સૌ શરૂઆત ક્યાંથી થશે મારા દર્પણના પ્રતિબિંબની તો ઈ થી થશે ઓકે તો આ રીતના થશે તો સૌથી પહેલા એ અને સી તો તમારા ત્યાં જ જતા રહેશે કારણ કે સૌથી પહેલા એમ થી શરૂઆત કરી છે તો એમ થી ક્યારેય પણ શરૂઆત નહીં થાય કારણ કે ઈ થી શરૂઆત થશે કેમ કારણ કે ડાબી અને જમણી બદલાઈ જાય છે ક્લિયર ચલો તો એ અને સી તો જતા રહે હવે વધ્યા શું બી અને ડી
चलो बी अने डी वध्या छे, तो एमां बी अने डी मां फरक मने देखाय छे झेड नी अंदर। तमे जो झेड छे ए आमां आवो छे अने आमां आवो छे, तो झेड छे एनुं तमे प्रतिबिंब जो सेमा तो पाणी नी सॉरी दर्पण नी अंदर, तो दर्पण नी अंदर तमे जो तो झेड नो एस थई जाय। ओके, झेड नो शुं थई जाय? एस थई जाय। जयरे बी नी अंदर झेड नुं एज इट इज झेड मूक्युं छे, तो ऑप्शन बी तमारो खोटो छे। तो ऑप्शन डी इज द राइट आंसर छे। शुं आवशे? ऑप्शन डी। क्लियर? चलो व्हाइट, तो व्हाइट नी अंदर तमे जुओ के अहींया ई थी शुरू थशे, कारण के अहींया दर्पण तमे मूको तो ई आ बाजू छे, तो अहींया शुरुआत क्यांथी थशे? ई थी तमारी थशे, एटले के आ रीतना ई थी शुरुआत थशे। क्लियर? तो अहींया तमारो ऑप्शन डी तो अहींया निकली जाय छे, कारण के ई छे ए सीधो लखेलो छे, जयरे ई छे ए ડોડો થઈ જાય। ચલો એના પછી વાત કરીએ અહીંયા બી ની અંદર, તો બી ની અંદર તમે જુઓ કે ડબલ્યુ નું શું કરી દીધું છે? એમ કરી નાખ્યો છે, તો એવું તો થાય નહીં કે ડબલ્યુ નું એમ થાય, એ પાણી ની અંદર થાય। ઓકે, આની અંદર થાય નહીં, તો ઓપ્શન બી પણ તમારો ખોટો છે। ચલો એ અને સી જુઓ, તો એ અને સી ની અંદર તમે એ ની અંદર જોશો ને તો ટી ને ઊંધો કરી નાખ્યો છે। ઓકે, કે ટી આમ હતો તો એને ઊંધો કરી નાખ્યો છે, સોરી આ રીતના કરી નાખ્યો છે। ઓકે, તો એવું પાણી ની અંદર થાય, દર્પણ ની અંદર તો ખાલી દિશા ચેન્જ થાય, તો અહીંયા એ પણ ઓપ્શન તમારો ખોટો છે। તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર છે। શું આવશે? ઓપ્શન સી। ચલો આગળ વાત કરીએ ફિક્સિંગ, ફિક્સિંગ ની અંદર જી થી શરૂઆત થશે, એટલે કે ઓપ્શન બી તો તમારો ખોટો છે। શરૂઆત ક્યાંથી થશે? જી થી થશે શબ્દની। અહીંયા તમે જુઓ સી ની અંદર, તો સી ની અંદર તમે જોશો કે અહીંયા જી છે એ આ રીતના છે, ઓકે છે, એની અંદર તમે જુઓ જી ને એજ ઇટ ઇઝ મૂક્યો છે, તો એજ ઇટ ઇઝ તો આવવાનો નથી, કારણ કે તમે જો અહીંયા મૂકો તો એની દિશા ચેન્જ થઈ જાય। ક્લિયર? તો હવે રહ્યા કયા? સી અને ડી રહ્યા। હવે સી અને ડી માં તમને ફરક ક્યાં દેખાય છે? તો એફ ની અંદર તમને દેખાય છે, તો એફ જો એજ ઇટ ઇઝ સીધો મૂકી દીધો છે, જ્યારે તમે અહીંયા તમે જો સોરી પાંચમા નંબરે તમે જોશો સોરી યસ એફ છે ને, તો અહીંયા સીધે સીધો મૂક્યો છે, જ્યારે આની અંદર તમે જોવો તો ઊંધો મૂક્યો છે, તો યસ તો ઊંધો આપણો આવશે, કારણ કે એફ છે એનું પ્રતિબિંબ તમે જુઓ તો આ રીતના મળે, તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર છે। એફ તમારો ઊંધો આવવાનો, આ રીતના સીધો આવવાનો નહીં, તો સી છે એ તમારું ખોટું છે। આગળ વધીએ છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ, છઠ્ઠા નંબરના એક્ઝામ્પલમાં લખેલું છે ક્વોલિટી, ક્વોલિટીની અંદર શરૂઆત ક્યાંથી થવાની છે? વાય થી થવાની છે, તો ઓપ્શન એ તો ત્યાં જ નીકળી ગયો। હવે ઓપ્શન બી અને ડી માં તમે જોશો ને તો એલ ને સીધે સીધો મૂકી દીધો છે, તો એલ આમ હતો તો એમના એમ બંનેમાં સીધો મૂકી દીધો છે, તો આ પણ બંનેમાં પોસિબલ નથી, તો એક જ વસ્તુ વધે છે, ઓપ્શન સી, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, સિમ્પલ છે। ચલો વધે છે આગળ સાતમા નંબરનો જજમેન્ટ, શરૂઆત ક્યાંથી થવાની? ટી થી થવાની, તો ઓપ્શન ડી તમારો ત્યાં જ નીકળી જાય છે, કારણ કે ત્યાં ટી થી શરૂઆત કરી નથી। પછી અહીંયા તમે જોશો કે એન, ઓકે, તો એન છે એ આ રીતના છે, ઓકે, તો એના પ્રતિબિંબની વાત કરીએ તો આ રીતના થવાનું। ક્લિયર? કઈ રીતના થવાનું? આ રીતના, તો ઓપ્શન એ ની અંદર તમે જુઓ એજ ઇટ ઇઝ મૂક્યું છે, તો એ પણ તમારું ખોટું છે। ક્લિયર? હવે વધ્યા બી અને સી, બી અને સી ની અંદર તમે જોશો તો કઈ જગ્યાએ તમને ફરક દેખાય છે? તો અહીંયા જી ની અંદર ફરક દેખાય છે, તો બી ની અંદર જે જી છે એ એજ ઇટ ઇઝ મૂક્યું છે, પણ એજ ઇટ ઇઝ થાય નહીં, એમાં દિશા ચેન્જ થઈ જાય, તો ઓપ્શન બી પણ તમારો ખોટો છે, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર। વધે છે આગળ આઠમા નંબરનો એક્ઝામ્પલ ટ્રીટમેન્ટ, ઓકે, તો ટ્રીટમેન્ટ ની અંદર જુઓ શરૂઆત ક્યાંથી થશે? ઈ થી થશે, તો ઓપ્શન એ તમારો ત્યાં જ નીકળી ગયો। ક્લિયર? ચલો હવે બી, બી ની અંદર તમે જુઓ અને ડી ની અંદર તમે જુઓ, તો ડી ની અંદર જે રીતના લખેલું છે એ જ રીતના ઈ ને લખેલો છે, તો એ પણ નહીં આવે, કારણ કે અહીંયા તમે જુઓ સીધે સીધું મૂકી દીધું છે, સીધે સીધું આવે નહીં। ચલો હવે બી અને સી રહ્યું, તો બી અને સી ની અંદર તમને ક્યાં ફરક દેખાય છે? તો બી અને સી ની અંદર મને ફરક દેખાય છે આર ની અંદર, ના આર પણ બંનેમાં છે, ઓકે, તો મને ફરક ક્યાં દેખાય છે? તો એન એ પછી એન છે પછી આઈ છે, ઓકે, ડબલ્યુ અને એમ। ક્લિયર? તો સિમ્પલ છે, અહીંયા જુઓ કે એમ છે તો એમ ને અહીંયા ડબલ્યુ કરી નાખ્યું છે, તો એ ડબલ્યુ ના થાય, ડબલ્યુ એ પાણી ની અંદર થાય। ક્લિયર? આમાં તો ખાલી દિશા ચેન્જ કરવાની હોય, તો આમાં પણ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર। ચલો વધીએ છે આગળ નવમા નંબરનો એક્ઝામ્પલ નેશનલ, શરૂઆત ક્યાંથી થશે? એલ થી થશે। ક્લિયર? તો એલ કેવો આવશે? પણ આ રીતના આવશે। ક્લિયર? પણ અહીંયા ડી માં તમે જુઓ તો એજ ઇટ ઇઝ લખી દીધો છે, તો આ ઓપ્શન તો નહીં જ આવે। ચલો હવે પછી ક્યાં ફરક દેખાય છે? તો આ ફરક દેખાય છે નેક્સ્ટ આગળ જોઈએ તો અહીંયા સી ની અંદર તમે જુઓ કે એન છે ને એજ ઇટ ઇઝ મૂકી દીધો છે, ઓકે, અહીંયા એન છે આ એન એ એજ ઇટ ઇઝ મૂકે છે, તો એજ ઇટ ઇઝ તો આવે નહીં, ઓકે, એની દિશા ચેન્જ થઈ જાય। ક્લિયર? તો આ ઓપ્શન સી પણ જતો રહ્યો। હવે ઓપ્શન એ અને ઓપ્શન બી વધ્યા,
तो ऑप्शन ए मां सॉरी ऑप्शन बी नी अंदर तमे जो एने उल्टो करी नाख्यो छे। ओके, उल्टो क्यारे पण थाय ने दर्पण प्रतिबिंब नी अंदर, क्लियर? तो ऑप्शन बी पण नहीं आवे, तो वधे शु ऑप्शन ए, तो ऑप्शन ए इज द राइट आंसर। चलो दसमा नंबर नो जो रीजनिंग शुरुआत क्या थी थसे? जी थी थसे, क्लियर? तो ये तमे जो ए अने सी मां तो आर थी शुरुआत करी छे, तो ऑप्शन ए अने सी तो त्याज निकली गया। वध्या शु बी अने डी, बी अने डी नी अंदर तमने क्या फरक दिखाय छे? तो छेल्लो आर शब्द नी अंदर जो, तो बी नी अंदर आर ने ऊंधो करी नाख्यो छे, पण दर्पण मां ऊंधो थाय नहीं। ओके, पाणी नी अंदर ऊंधो थाय, तो ऑप्शन बी पण त्याज निकली जशे, तो वध्यु ऑप्शन डी, तो ऑप्शन डी इज द राइट आंसर, क्लियर? चलो ब्रिक्स, तो ब्रिक्स नी अंदर शुरुआत के थी थशे, क्लियर? अने के केवो आवशे? तो आ रीतना आवशे। ओके, ऊंधो मतलब के दिशा छे चेन्ज थई जशे, क्लियर? तो ऑप्शन सी तो त्याज जतो रहे। वधीशु ए बी अने डी। चलो ए बी डी अने डी नी अंदर तमे जो के डी सॉरी बी नी अंदर तमे जो, तो बी ने आर एज इट इज मूक्यो छे, जेवो आर छे त्या एवो ज एवो अहींया मूकेलो छे, तो ऑप्शन बी पण त्याज निकली जाय छे। वधीशु ए अने डी, तो ए अने डी मां तमने क्या फरक देखाय छे? तो ए अने डी नी अंदर मने फरक देखाय छे एस नी अंदर, एटले के बीजा शब्द नी अंदर। तो बीजो शब्द तमे जुओ के एस छे, तो अहींया एज इट इज मूक्यो छे, एज इट इज ना आवे, जो अहींया दर्पण हूँ मूकू छू तो आ रीतना थई जशे, क्लियर? आ रीतना थई जाय, तो एज इट इज ना रहे, तो अहींया ए मां एज इट इज छे, तो ए ऑप्शन नहीं आवे, तो ऑप्शन डी इज द राइट आंसर छे, क्लियर? तो ऑप्शन डी तमारो आंसर आवशे। तो अत्यार सुधी आपणे वर्ड्स नी अंदर जोयुं, हवे प्रतिबिंब नी अंदर आपणे आकૃતિઓ જોઈશું, કઈ રીતના આકૃતિઓ, ક્લિયર? તો 12 13 14 આપણે શું જોઈશું? આકૃતિઓ જોવો, તો આકૃતિ ની અંદર જુઓ, આ ક્વેશ્ચન છે તમારો, આ ક્વેશ્ચન છે, અને એ બી સી ડી તમારા શું છે? આન્સર છે। હવે ક્વેશ્ચન ની અંદર તમે જોશો ને, તો અહીંયા શું છે? 3 છે, અહીંયા 3 વાગ્યા છે, તો ઓબવિયસલી અંદર અહીંયા હું દર્પણ મૂકી દઉં છું, તો આ જે આંકડો છે મોટો આંકડો, એ હંમેશા કઈ બાજુ હોવાનો? કે જે જમણી બાજુ છે એ ડાબી બાજુ જતો રહેશે, ક્લિયર? એટલે કે આ બાજુ જતો રહેશે। ઓકે, ચલો તો અહીંયા તમે જુઓ કે મોટો આંકડો આ બી ની અંદર તો કઈ બાજુ છે? આ બાજુ છે, તો આ ઓપ્શન તો નહીં જ આવે। પછી બીજામાં કયામાં છે? ના, બીજામાં ને એકમાં નથી, તો બી અહીંયાથી જતો રહ્યો, ક્લિયર? તો મોટો આંકડો છે એ જમણી બાજુ હતો, તો ડાબી બાજુ આવી જવો જોઈએ। અને અહીંયા તમે જુઓ કે મોટો આંકડો છે એ ઉપરની સાઈડ છે, ક્લિયર? તો ઓપ્શન એ ની અંદર એ નીચે જતો રહ્યો છે, તો આ વસ્તુ પણ આવશે નહીં, ક્લિયર? ચલો તો એ બી નીકળી ગયા, વધ્યું શું? સી અને ડી વધ્યા। તો સી અને ડી ની અંદર તમે જોશો તો અહીંયા જે મોટો આંકડો છે એ 11 ઉપર છે અહીંયા, અને અહીંયા ક્યાં છે? તો આ બંનેની વચ્ચે છે, ક્લિયર? તો અહીંયા તમે જુઓ કે 3 અને 2 ની વચ્ચે છે, તો અહીંયા 3 આવી ગયો, તો 3 અને 2 ની વચ્ચે, તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર છે મારો, ક્લિયર? સી માં તમે જુઓ કે એ 11 ઉપર પહોંચી ગયો છે, ક્લિયર? તો અહીંયા સેટ નથી થતો, તો ઓપ્શન સી તમારો નહીં આવે, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર। ચલો 13માં નંબરે જો, તો 13માં નંબરને તમે જુઓ કે આકૃતિ આપેલી છે, એની અંદર અહીંયા તમારે દર્પણની અંદર એનું પ્રતિબિંબ જોવાનું છે। તો સિમ્પલ વસ્તુ છે કે આ આકૃતિમાં આ જે બોલ દેખાય છે એ કઈ બાજુ છે? તો આકૃતિની અંદર છે એ ડાબી બાજુ, તો પ્રતિબિંબમાં ક્યાં જતું રહેશે? એ જમણી બાજુ જતો રહેશે, તો અહીંયા ઓપ્શન સી ત્યાં જ તમારો કેન્સલ થઈ જશે, કારણ કે એ ડાબી બાજુ જ રાખેલો છે। બાકીના 3માં તમે જુઓ તો યસ, જમણી બાજુ છે, ઇસ ઓકે છે। ચલો હવે તમે જુઓ કે ઓપ્શન એ બી અને ડી ની અંદર શું ફરક દેખાય છે। તો અહીંયા જે હાથ નીચે છે, ઓકે, એક હાથ સીધો છે અને એક હાથ કેવો છે? નીચે છે। આકૃતિની અંદર તમે જુઓ તો એક હાથ સીધો છે અને એક હાથ થોડો આમ નીચો છે। ઓપ્શન એ ની અંદર તમે જોશો ને, તો બંને હાથ નીચા થઈ ગયા છે, તો આ ઓપ્શન પણ નહીં આવે, ક્લિયર? કારણ કે એક હાથ સીધો ને એક હાથ દોઢો હોય તો એ પ્રતિબિંબની અંદર પણ એવું હોવું જોઈએ। ચલો વધ્યા શું? ઓપ્શન બી અને ઓપ્શન ડી। તો ઓપ્શન બી ની અંદર પણ તમે જોશો કે બંને હાથ નીચા જતા રહ્યા છે, જો નીચા, ક્લિયર? તો એ પણ વસ્તુ નથી, તો એ અને બી છે એ પણ તમારા આન્સર નથી, ક્લિયર? તો વધ્યું શું? ઓપ્શન ડી, તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર છે, કારણ કે તમે જુઓ એમાં એક હાથ જે નીચે છે એ કઈ બાજુ હતો? જમણી બાજુ હતો, તો અહીંયા ક્યાં આવેલો છે? ડાબી બાજુ આવેલો છે, અને એક હાથ એનો નીચો છે, ક્લિયર? તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર। 14માં નંબરે જો, 14માં નંબરે તમે જોશો કે અહીંયા આકૃતિમાં જે તીરનું નિશાન છે એ કઈ બાજુ છે? જમણી બાજુ છે, ક્લિયર? તો પ્રતિબિંબની અંદર ક્યાં આવી જશે? ડાબી બાજુ આવી જશે। કઈ બાજુ આવી જશે? ડાબી બાજુ, ક્લિયર? હવે એ અને બી નંબરની તમે આકૃતિ જોશો ને, તો એ આખામાં આકૃતિને ઉલટી કરી નાખેલી છે। ઓકે, જો આ તીરનું નિશાન છે એ ઉપર છે, તો ઉપર જ રહેવાનું, ભલે તમે દર્પણની અંદર જુઓ। ઓકે,
दिशा चेन्ज थी जैसे, बाकी ऊपर छे तो ऊपर ज रहेशे, तो ए अने बी तो तमारा त्याज कैंसल थी जैसे, कारण के एमां आकृति आखी ऊंधी करी नाखे छे। क्लियर? चलो हवे वध्यू शुं तमारुं सी अने डी। हवे सी अने डी मां बन्ने मां तमे जो फरक शुं देखाय छे, तो फरक तमने देखाय छे आ जे चौरस करेलू छे ने एनी अंदर। ओके, आमां चौरस ऊपरनी साइड छे, आमां चौरस छे ए नीचेनी साइड छे। चलो हवे मेन आकृति नी अंदर तमे जोशो ने, ओके, मेन आकृति नी अंदर, तो मेन आकृति में तमे जो कि आ जे भाग छे, मतलब के जे आ त्रिकोण छे, आ त्रिकोण नो जे छे एमा आ जे चौरस छे ए ऊपरनी साइड छे, ए ए कई बाजू छे तमे जो हो तो ए छे डाबी बाजू, सॉरी जमणी बाजू। ओके, आ जमणी बाजू छे, तो आ जमणी बाजू छे, आ जे चौरस छे जे त्रिकोणनी बाजू ऊपरनी साइड छे ए जमणी बाजू छे, तो ऑब्वियसली ए आकૃતિની અંદર કઈ બાજુ આવી જવાનું? ડાબી બાજુ આવી જવાનું, તો ડાબી બાજુ આવી જાય છે। ક્લિયર? તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, ઓપ્શન ડી તમારો આવશે નહીં। ક્લિયર? તો સી ઇઝ ધ રાઈટ આન્સર। વધીએ છે આગળ, 15 અને 16 જોઈએ। 15 માં નંબરમાં જો કે અહીંયા એક આકૃતિ આપેલી છે, એ આકૃતિની અંદર ઓકે તમે સૌથી પહેલા આ ગોળ છે એના ઉપર તમે નિશાન ટાકો। એ ગોળ છે એ કઈ બાજુ છે? તો એ છે તમારી જમણી બાજુ, તો આકૃતિની અંદર એ ડાબી બાજુ થઈ જેલો હોવું જોઈએ। ઓકે, તો બી અને સી તો તમે જુઓ કે આકૃતિ જ ઊંધી કરી નાખી છે, તો એ તો આવવાના જ નથી। વધ્યું શું? એ અને ડી। તો એ અને ડી માં તમે જુઓ કે અહીંયા છે એ બ્રાઉન્ડ છે એ એજ ઇટ ઇઝ રાખ્યું છે, એટલે કે જમણી સાઈડ જ રાખ્યું છે, તો એ વસ્તુ ના પોસિબલ હોય, કારણ કે એની દિશા ચેન્જ થઈ જાય, તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર। ઓકે, ચલો આગળ વધીએ છે 16માં નંબરનો। 16માં નંબરની અંદર તમને આકૃતિ આપેલી છે, તો એમાં જે આ એ અને બી, તો એ અને બી છે એ જે બ્લેક બ્લેક જે આ છે ને, આ બ્લેક પટ્ટો, ઓકે, એને તમે ધ્યાનમાં લો આટલો। ઓકે, અને એ એ અને બી છે એ આ સાઈડ છે, એટલે કે ડાબી સાઈડ છે, તો એ પ્રતિબિંબની અંદર કઈ બાજુ જતા રહેવા હોવા જોઈએ? તો જમણી બાજુ જતા રહેવા હોવા જોઈએ, તો એવું બી અને સીમાં જ કરેલું છે। જો બી અને સીમાં જ આ જે છે એ જમણી બાજુ ગયા છે, એ અને સીમાં નથી ગયા, તો બી અને ડી માં થયા છે, એ અને સીમાં નથી ગયા, તો એ અને સી તમારો ઓપ્શન આવશે નહીં। ઓકે, ચલો હવે બી અને ડી એની અંદર શું ફરક દેખાય છે? તો જે લાઈનો છે એ લાઈનનો ફરક મને દેખાય છે। ઓકે, અહીંયા તમે જુઓ કે એની એ સોરી બી અને ડી માં આ જે લાઈનો કરેલી છે આમાં આમાં આમાં, ઓકે, એની અંદર ફરક દેખાય છે, અહીંયા આડી છે અને અહીંયા ઊભી છે। તો લાઈનો તમે જુઓ કે જે રીતના છે એ જ રીતના રહેવાની, અહીંયા ઊભી લાઈનો છે, ઓકે, તો આકૃતિ એટલે દર્પણની અંદર પ્રતિબિંબ જુઓ તો એમાં લાઈનોમાં કઈ ફરક નહીં પડે, ઊભી જ રહેશે, એમાં કોઈ લાઈનો આડી થઈ જવાની નથી, તો ઓપ્શન બી પણ તમારો કેન્સલ છે, એટલે કે તમારો ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર છે। ક્લિયર? ચલો વધે છે આગળ, 17 અને 18 જુઓ। તો 17માં નંબરની આકૃતિ જુઓ, તો એની અંદર તમે જુઓ કે આ રીતના કઈક આકૃતિ આપેલી છે। ક્લિયર? હવે આની અંદર તમે જુઓ કે આ જે શક્કર પાડો છે, આ જે શક્કર પાડો છે, આ શક્કર પાડો એ કઈ બાજુ છે? તો આ છે તમારી જમણી સાઈડ। કઈ છે? તમારી જમણી સાઈડ છે, અને આ છે તમારી ડાબી સાઈડ। તો જમણી સાઈડ શક્કર પાડો છે, તો એ ડાબી સાઈડ જતો રહેવો જોઈએ, તો પહેલામાં છે, બીજામાં પણ છે, ત્રીજામાં પણ છે, અને ચોથામાં પણ છે। ચલો ચલો, તો શક્કરપાડાને હવે નથી જોવું, હવે આપણે જોઈશું તીરનું નિશાન। તો તીરનું નિશાન તમે જુઓ કે તીરનું નિશાન એ ઉપરની તરફ છે। ઓકે, આકૃતિની અંદર તમે જુઓ કે અહીંયા જે વચ્ચે તીર આપેલું છે એનું નિશાન ઉપરની તરફ છે, તો પ્રતિબિંબમાં પણ એ ઉપરની સાઈડ જ રહેશે, ઓકે, નીચે થઈ જશે નહીં। તો અહીંયા તમે જુઓ કે બી અને ડી ની અંદર એ નીચે જતું રહ્યું છે। ક્લિયર? તો બી પણ ઓપ્શન નહીં આવે અને ડી પણ ઓપ્શન તમારો નહીં આવે। ઓકે, ચલો વધ્યો શું? એ અને સી। હવે એ અને સી માં ફરક મને એટલો જ દેખાય છે કે અહીંયા જે રાઉન્ડ છે ને, રાઉન્ડ એમાં એક સાઈડ ભરેલું છે અને એક સાઈડ ખાલી છે, એટલે કે એક સાઈડ ડાર્ક છે અને એક સાઈડ વ્હાઈટ છે। તો એની અંદર જે ડાર્ક સાઈડ છે એ અંદરની બાજુ છે, અને સીમા છે એ ડાર્ક સાઈડ છે, આ ડાર્ક સાઈડ એ બહારની બાજુ છે, જ્યારે આમાં અંદરની સાઈડ છે। તો જુઓ જે રીતના હોય ને એ જ રીતના રહે, મતલબ કે અહીંયા તમે ડાર્ક સાઈડ તમે જુઓ તો ડાર્ક સાઈડ એ ત્રિકોણની અંદરની સાઈડ છે, તો પ્રતિબિંબમાં પણ એ ત્રિકોણની અંદરની સાઈડ જ રહેશે, બહારની સાઈડ નહીં જાય। ક્લિયર? તો ઓપ્શન એની અંદર અંદરની સાઈડ છે, તો ઓપ્શન એ તમારો રાઈટ આન્સર આવશે, જ્યારે ઓપ્શન સી તમારો ખોટો છે। ક્લિયર? દિશા ભલે ચેન્જ થશે, પરંતુ આકૃતિ તો એમને એમ જ રહેશે, આકૃતિની અંદર જે ડાર્ક સાઈડ છે એ ત્રિકોણની અંદર છે, તો ભલે ને ગમે તે પ્રતિબિંબની અંદર જુઓ, પાણીમાં જુઓ, દર્પણની અંદર જુઓ, ઓકે, તો એમાં જે ડાર્ક સાઈડ છે એ અંદર જ રહેશે ત્રિકોણની, ઓકે, એ ચેન્જ થશે નહીં। ક્લિયર?
सीम्पल वस्तु छे के मु छु, मु माणस छु, ओके किशन छे। तो हवे तमे दर्पण नी अंदर जुओ कि पानी नी अंदर जुओ, क्लियर? देखावानो तो हुं छुं ज ने, भले उल्टो फुलटो देखाईश, बाकी मारो जे रंग रूप छे ए तो एज इट इज रहेवानुं छे, क्लियर? जे हाथमां घड़ियाल पहेरेली छे, समझी लो अहीं कोई मने वाग्यो होय, आ हाथे मने वाग्यो होय अने ए ज हाथमां मैं घड़ियाल पहेरेली होय, तो हवे आ प्रतिबिंबने मैं तमे गमे ते जग्याए जो, पण जे हाथमां घड़ियाल हशे ए ज हाथमां वागेलो हशे, एमां एवुं नहीं थाय के आ हाथमां घड़ियाल हती तो प्रतिबिंबमां जोयो तो घड़ियाल आ हाथमां छे अने वागेलो आ हाथमां जतुं रहेशे, एवुं थशे नहीं, क्लियर? चलो वधीए छे 18માં નંબરનો ક્વેશ્ચન। 18માં નંબરના ક્વેશ્ચનની અંદર તમે જુઓ કે અહીં આકૃતિ આપેલી છે, તો સૌથી પહેલા તો તમે જુઓ કે એ અને સીની સોરી એ અને બીમાં શું કરેલું છે, તો આકૃતિને ઉલટી કરી નાખેલી છે, તો એ અને સી તમારો આન્સર ખોટો છે, સિમ્પલ છે, ક્લિયર? ચલો હવે ડી તો કંઈક અલગ જ દેખાય છે, ઓકે શક્કરપાળો બની ગયો છે, અહીંયા ચોરસ હતું, જો ચોરસ જ રહેશે તો શક્કરપાળો તો બને જ નહીં, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર છે, ક્લિયર? ચલો તો આઈ હોપ સો દર્પણ પ્રતિબિંબ અહીંયા પૂરું થાય છે। હવે આપણે જળ પ્રતિબિંબ જોઈશું, તો દર્પણ પ્રતિબિંબના મેં 18 ક્વેશ્ચન કરાવ્યા, જેની અંદર સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં મેં તમને શબ્દોવાળા કરાવ્યા અને પછી આકૃતિવાળા કરાવ્યા। આઈ હોપ સો આટલાથી તમારો જે પાયો છે એ તમારો પાક્કો થઈ ગયો હશે। હવે આપણે વાત કરીશું જળ પ્રતિબિંબ એટલે કે પાણીના અંદર પ્રતિબિંબની। ચલો હવે આપણે વાત કરીશું જળ પ્રતિબિંબની, તો જળ પ્રતિબિંબમાં શું થાય, તો જુઓ જે દિશા છે એ એજ ઇટ ઇઝ રહે, ઓકે ડાબી જમણીમાં કોઈ ફરક નહીં પડે, પરંતુ જે શબ્દ કે આકૃતિ હશે એ ઉપર નીચે ઉલટાઈ જશે, મતલબ કે ઉપરનો ભાગ એ નીચે જતો રહેશે, નીચેનો ભાગ છે એ ઉલટો ઉપર જતો રહેશે, ઓકે? તો એ જે શબ્દ છે એ આખો ઊંધો થઈ જશે, કેવો થઈ જશે, આખો ઊંધો થઈ જશે। જ્યારે દર્પણ પ્રતિબિંબમાં તમને ખબર છે કે આકૃતિ ઊંધી નથી થતી, ડાબી જમણીમાં ફરક પડી જતો હતો। ચલો તો જળ પ્રતિબિંબમાં તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે જે શબ્દ છે એ આખો ઊંધો થઈ જવો જોઈએ। ચલો હવે યાદ રાખજો કે પાણી છે ને એ પાણી કેવું હોય, નીચે હોય, દર્પણ સાઈડમાં હતું આ રીતના, પાણી ક્યાં હોય, નીચે હોય। ચલો સૌથી પહેલો શબ્દ છે તમારો ન્યુક્લિયર, તો ન્યુક્લિયરની અંદર જોયો કે શબ્દ છે એનથી શરૂ થાય છે, તો એનથી શરૂ થશે આન્સર પણ એનથી શરૂ થશે, કારણ કે તમે જો અહીંયા કોઈ શબ્દ લખો કે આઈ એસ એચ એ એન, કિશનનું તમે દર્પણની અંદર પ્રતિબિંબ જુઓ તો કે છે, તો કે થી શરૂઆત થશે, ઓકે? પેલું દર્પણ હતું એટલે આપણે શબ્દ અહીંયા એન હતો, તો એન થી શરૂઆત થતી હતી, કારણ કે દર્પણ બાજુમાં હતું અને ડાબી ડાબી જમણી બદલાઈ જતી હતી, જ્યારે અહીંયા ડાબી જમણી બદલાવાની નથી, તો કે થી છે, તો કે થી શરૂઆત થશે, જવાબનો જવાબની શરૂઆત પણ એ જ શબ્દથી થશે, ક્લિયર? ચલો તો અહીંયા સૌથી પહેલા એન છે, તો જવાબની શરૂઆત પણ એન થી થશે, તો ઓપ્શન એ તો ત્યાં જ આપણો નીકળી જાય છે, કારણ કે ત્યાં આર થી શરૂઆત કરેલી છે, ક્લિયર? ચલો હવે ધીમે ધીમે આપણે આગળ આગળ જતા જઈએ કે ભાઈ બી સી અને ડી માં કઈ જગ્યાએ ફરક તમને દેખાય છે। હવે બી સી ડી માં તમને જોવો એલ, તો એલ આ રીતના છે, ઓકે? તો એનું પ્રતિબિંબ કઈ રીતના પડશે, આ રીતના પડશે, તો અહીંયા તમે જુઓ કે બી ની અંદર જે પ્રતિબિંબ છે એ ખોટું આપેલું છે, ક્લિયર? તો ઓપ્શન બી તમારો અહીંયા જ નીકળી જશે। હવે વધ્યા શું સી અને ડી, સી અને ડી માં મને ક્યાં ફરક દેખાય છે, તો ઈ ની અંદર ફરક દેખાય છે, તો ઈ ની અંદર ફરક દેખાય છે, એમાં સી માં તમે જોશો ને તો દિશા ચેન્જ કરી નાખે છે, જો ઈ આ રીતના છે તો એના પ્રતિબિંબની અંદર, ઓકે, એનો પ્રતિબિંબની અંદર પણ એ જ રીતના મને દેખાશે, ડાબી જમણી ચેન્જ થશે નહીં, પરંતુ અહીંયા સી ની અંદર તમે જુઓ કે ડાબી જમણી ચેન્જ કરી નાખેલી છે, ક્લિયર? તો સી પણ ઓપ્શન તમારો આવશે નહીં, તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, શું આવશે, ઓપ્શન ડી। ચલો બીજા નંબરનો છે બ્રિજ, બ્રિજ છે, ઓકે? તો અહીંયા તમે જુઓ બ્રિજ ને અહીંયા બી છે, ઓકે? તો બી છે તો આ રીતના થશે, ક્લિયર? આ રીતના જે લખેલું છે એ રીતના થશે, તો એ બધાની અંદર છે। એના પછી કઈ જગ્યાએ ફરક દેખાય છે, તો આર, તો આર છે એ પણ ઊંધો થઈ જશે, તો ઓપ્શન એ નીકળી જશે, કારણ કે આર જો સીધો લખેલો છે, ક્લિયર? એને આ ઉલટો ફૂલટો કરેલો નથી, ક્લિયર? ચલ પછી બી ની અંદર પણ તમે જોશો ને, તો બી ની અંદર કઈ રીતના કરેલો છે, આમ છે, ઓકે, આમ છે, તો બી ની અંદર કઈ રીતના કરેલો છે, આમ કરેલો છે, તો એ સાચી વસ્તુ છે, ક્લિયર? આ રીતના જ આવે, તો અહીંયા તમે જો બાકીના બે છે ને, જેમ કે અહીંયા સી અને ડી, તો અને સી અને ડી માં અહીંયા ભૂલ કરેલી છે, મતલબ કે દિશા ચેન્જ કરેલી છે, મતલબ કે આર છે તો અહીંયા જો આર આમ લખેલો છે, ઓકે, આ આર આમ લખેલો છે, તો આ જે ભાગ છે, આ મોટો ભાગ, ઓકે, એ મોટો ભાગ છે એ પ્રતિબિંબમાં પણ આ રીતના એ જ દિશામાં રહેશે, જ્યારે અહીંયા તમે જો સી અને ડી માં એ આ બાજુ ગઈ લાવી દીધો છે, તો અહીંયા સી અને ડી છે એ ખોટું છે,
तो ऑप्शन बी इज द राइट आंसर है. ओके, वन एंड ओनली ऑप्शन बी इज द राइट आंसर. वधी छे आगळ त्रीजा नंबर नो जो एकोस्टिक, तो एकोस्टिक में शुरुआत ए थी थशे. ओके, तो चलो ए बधा में ऊंधा करेला छे, इट्स ओके छे. पछी तमे अहीं जोशो सी, तो सी छे तो अहीं तमे ए में तमे जोशो तो दिशा चेन्ज करी नाखी छे सी नी, तो दिशा चेन्ज ना थाय पाणी नी अंदर, तो ए तमारो ऑप्शन निकली जशे. ओके चलो, एना पछी कई जग्याए बी सी अने डी में अलग पड़े छे, तो ओ इट्स ओके छे, यू पण ओके छे, एस एस नी अंदर तमे जोशो के आ रीतना छे, तो पानी नी अंदर पण कई रीतना बनशे. ओके, पानी नी अंदर पण आ रीतना बनशे. ओके, आ रीतना बनशे. ओके, आ रीतना तमारो थई जशे. तो अहींया तमे जुओ के आ रीतना सेमा छे, तो अहींया बी नी अंदर तो नथी ज, क्लियर. बी नी अंदर एज इट इज एस ने मूकी दीधो छे, क्लियर. चलो डी मां मने देखाय छे, सी नी अंदर पण नथी, सी नी अंदर पण एस ने एज इट इज मूकी दीधो छे, तो बी अने सी पण नी आवे, तो आपणो ऑप्शन डी इज द राइट आंसर. ओके, तो डी तमारो आंसर आवी जशे, क्लियर. चलो वधे छे आगळ चौथा नंबरे मंडे, तो मंडे नी अंदर तमे जो, तो मंडे नी अंदर शुरुआत क्यांथी थाय, तो एम थी थशे, तो अहींया वाय थी शुरुआत करी छे, आपणने आवे, आपणने आवे अने आपणने आवे, कारण के त्रणे त्रण मां वाय थी शुरुआत करेली छे, बाकी शुरुआत तो एम थी थवानी छे, तो ऑप्शन डी इज द राइट आंसर. ओके, कई जोवानी जरूर नथी. चलो पांचमा नंबरे छे रिक्रूट, तो रिक्रूट नी अंदर आर थी शुरुआत थशे, तो अहींया सी અને ડી તો તમારા ત્યાં જ જતા રહે, કારણ કે અહીંયા ટી થી શરૂઆત કરેલી છે. ઓકે, તો એ અને બી માં હવે જોવાનું રહેશે. હવે એ અને બી ની અંદર તમે જુઓ આર, તો આર ની અંદર તમે જોશો ને આર આમ છે, તો એનું તમે પ્રતિબિંબ લો તો આમ થશે. ઓકે, આ રીતના જ થશે. જ્યારે આની અંદર તમે જુઓ, ઓકે, એની અંદર તમે જોશો ને, તો એની અંદર દિશા ચેન્જ કરી નાખી છે. ઓકે, આર ની દિશા ચેન્જ કરી નાખી, મતલબ કે આ જે ભાગ છે એકચ્યુઅલી આ બાજુ હોવો જોઈતો હતો, ક્લિયર. તો એ તમારું ખોટો છે, તો વધ્યું શું? ઓપ્શન બી. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. વધે છે આગળ છઠ્ઠા નંબરે ડિસ્ક, શરૂઆત ક્યાંથી થશે? ડી થી થશે, તો ઓપ્શન એ તમારો ત્યાં જ નીકળી ગયો અને ઓપ્શન બી પણ ત્યાં જ નીકળી ગયો. વધ્યું શું? તો વધ્યું શું? સી અને ડી. ઓકે, સી અને ડી વધ્યું, તો સી અને ડીમાં કઈ જગ્યાએ ફરક દેખાય છે? એસ ની અંદર ફરક દેખાય છે, તો એસ છે તો એને તમે પાણીની અંદર જુઓ તો આ રીતના થઈ જાય, ક્લિયર. તો ટ જેવું થઈ જાય, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર છે. ઓપ્શન ડી માં એઝ ઇટ ઇઝ એમને મૂકેલું છે, ક્લિયર. ચલો સાતમા નંબરે જો, તો સાતના નંબરે એન થી શરૂઆત થશે અને વાય થી પૂરું થશે, ક્લિયર. ચલો, તો કઈ જગ્યાએ ફરક દેખાય છે? તો બીજા નંબરે એચ ની અંદર જો, તો એચ નું પ્રતિબિંબ કઈ રીતના દેખાશે? તો એચ નું પ્રતિબિંબ તમને આવું જોવા મળશે, મતલબ કે આ જે દિશા છે એ ચેન્જ થઈ જશે, તો આ રીતના જોવા મળશે, આ રીતના એચ નું પ્રતિબિંબ તમને જોવા મળશે, ક્લિયર. ચલો, તો એચ નું પ્રતિબિંબ આ રીતના જોવા મળશે અને દિશા ચેન્જ થશે નહીં, તો જો એની અંદર દિશા ચેન્જ કરી નાખેલી છે. ઓકે, તો ઓપ્શન એ તો તમારો આવશે જ નહીં. ચલો સી ઓકે છે, સી ઓકે છે. પછી બી ની અંદર પણ તમે જુઓ કે એચ ની શું કરેલી છે? દિશા ચેન્જ કરી નાખી છે, તો એ અને બી આવશે નહીં. ચલો હવે વધ્યા શું? સી અને ડી. તો સી અને ડી માં ફરક મને ક્યાં દેખાય છે? આર માં દેખાય છે. તો આર નું તમે પ્રતિબિંબ જુઓ, તો આર નું પ્રતિબિંબ કઈ રીતના આવે? તો આ રીતના આવશે. ઓકે, આ રીતના આવશે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા છે એ દિશા ચેન્જ કરી નાખે છે આર ની સી ની અંદર, તો સી તમારો ખોટો છે. તો વધ્યું શું? ઓપ્શન ડી. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, ક્લિયર. ચલ વધે છે આઠમા નંબરનો ફ્રોગ, તો ફ્રોગ ની અંદર તમે જુઓ શરૂઆત એફ થી થવાની છે, તો બી અને સી તમારા ખોટા છે, કારણ કે શરૂઆત જી થી કરેલી છે. ચલો હવે એ અને ડી રહ્યું, તો એ અને ડી માં કઈ જગ્યાએ ફરક મને દેખાય છે? તો ફરક દેખાય છે મને આર માં. ઓકે, તો આર આમ છે, તો એનું પ્રતિબિંબ આ રીતના મળે, ક્લિયર, આ રીતના મળે. પણ આની અંદર તમે જુઓ કે ડી ની અંદર દિશા ચેન્જ કરી નાખી છે આર ની, ક્લિયર. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે, ક્લિયર. ચલો વધે છે આગળ નવ દસ અગિયાર, હવે આકૃતિઓ વાળા જોઈએ. ઓકે, હવે આકૃતિ વાળા જોઈએ. ચલો હવે નવમા નંબરે જો, કે નવમા નંબરે આકૃતિ આપેલી છે અને ચાર ઓપ્શન આપેલા છે અને પાણીની અંદર પ્રતિબિંબ તમારે શોધવાનું છે, ક્લિયર, પાણીની અંદર. ઓકે, હવે સમજી લો કે દિશા ચેન્જ ના થાય. સૌથી પહેલા તો આની અંદર દિશા ચેન્જ નહીં થાય, તો ડાબી બાજુ કોરું છે, મતલબ કે ડાબી બાજુ આ ભાગ છે, તો એ પ્રતિબિંબમાં પણ ડાબી બાજુ જ રહેશે, ક્લિયર. તો અહીંયા તમે જુઓ કે ડાબી બાજુ છે, તો પ્રતિબિંબમાં પણ ડાબી બાજુ રહેશે, ક્લિયર. તો અહીંયા તમે જો ઓપ્શન એ તો તમારો નહીં જ આવે, ક્લિયર, કારણ કે આખી દિશા ચેન્જ કરી નાખે છે. ઓપ્શન બી ની અંદર જોવો, તો ચલો બી આવી શકે છે,
सी पण आवी सके छे पण डी नहीं आवी सके। तो ए अने डी छे एनी अंदर दिशा चेन्ज करी नाखी छे, जमणू डाबू चेन्ज करी नाख्यु छे, तो ए अने डी तो त्यां ज निकळी गया। वध्यु शू? बी अने सी। चलो हवे बी अने सी मां फरक मने क्या देखाय छे, तो बी अने सी मां मने फरक देखाय छे आ जे निशान करेलू छे आ रीतना, ओके, आ रीतना जे तीर मारेला छे एनी अंदर मने फरक देखाय छे। हवे सिंपल छे कि आ जे तीर छे, आ जे तीर छे ए क्या जतुं रहेशे, प्रतिबिंबनी अंदर नीचेनी साइड जतुं रहेशे, बाकी एनी दिशा चेन्ज नहीं थाय आ रीतना। मतलब कि नीचेनी साइड अने आ रीतना निशान होय ए आपणो आंसर साचो, ओके। तो अहींया एवुं सीमा छे, तो जो सीमा छे ए ज दिशामां छे अने नीचेनी साइड छे, तो ऑप्शन सी आपणो राइट आंसर थशे, ऑप्शन बी आपणो खोटो छे। क्लियर? चलो वधीए छे आगळ दसमा नंबरनो। दसमा नंबरनी अंदर तमे जुओ कि आ जे कहेवाय के डाबी बाजू अने जमणी बाजू, क्लियर। तो आनी अंदर एक वस्तु तमे जोई लो कि डाबी बाजू आ जे गोळ छे, ओके, आ राउंड छे, ओके, आ राउंड ए एना प्रतिबिंबनी अंदर नीचेनी साइड जतुं रहेशे, क्या जतुं रहेशे, नीचेनी साइड, क्या जतुं रहेशे, नीचेनी साइड जतुं रहेशे। सौथी पहेला तो ऑप्शन डी ने हुं काढी नाखुं छुं, कारण के तमे जुओ के एमां आकृतिनी आकृतिमां छेड़छाड़ करेली छे, ओके, एक ज खानानी अंदर बे वस्तुओ एमां एड करी नाखेली छे, क्लियर। तो सौथी पहेला तो हुं एने काढी नाखुं छुं, ए ज वस्तु सेमां करेली छे, बी नी अंदर पण करेली छे, तो एने पण हुं काढी नाखुं छुं। वध्युं शुं? मारुं ए अने सी वध्युं। હવે એ અને સી ની અંદર તમે જોશો ને તો ફરક મને દેખાય છે આ શક્કરપાળાની અંદર, આ શક્કરપાળો અહીંયા સીધો છે અને અહીંયા કેવો છે, ઊંધો છે। તો સિમ્પલ છે કે શક્કરપાળો એ આ સાઈડના શક્કરપાળાની વાત કરું તો અહીંયા ઊંધો હતો, ઓકે, તો એના પ્રતિબિંબની અંદર સીધો થઈ જશે। શક્કરપાળો જે ઊંધો હતો એ એના પ્રતિબિંબની અંદર કેવું થઈ જશે, સીધો થઈ જશે। તો સિમ્પલ છે, તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે, ઓપ્શન સી તમારો ખોટો છે। ક્લિયર? ચલો હવે વધીએ છીએ આગળ 11મા નંબરનો એક્ઝામ્પલ। હવે 11મા નંબરના એક્ઝામ્પલની અંદર શું છે, જો તો બધી આકૃતિની અંદર જો આજે પહેલા સૌથી પહેલા નિશાન જોઈએ તો નિશાનની અંદર જે ઓ છે એ બધામાં નીચે છે, ઓકે છે, અને બાકીના બે છે એ ઉપરની સાઈડ છે, ઓકે છે। સૌથી પહેલા તો હું ઓપ્શન ડી ને કાઢી નાખું છું, કેમ, કારણ કે અહીંયા આકૃતિમાં છેડછાડ કરેલી છે, કેમ, કારણ કે આ જે તમે જોશો ને તો અહીંયા ચોરસ કરી નાખ્યું છે, એકચ્યુઅલી છે શક્કરપાળ, ઓકે, એકચ્યુઅલી શક્કરપાળો છે, ડી ની અંદર શું કરી નાખ્યું છે, એમને ચોરસ બનાવી દીધું છે, તો હું એને પહેલા હું કાઢી નાખું છું। ચલો વધીશું એ બી અને સી। હવે એ બી સી ની અંદર મને ફરક દેખાય છે આ આકૃતિની અંદર, જો ત્રણે ત્રણમાં અહીંયા ડિફરન્સ છે, ક્લિયર। ચલો તો એને આપણે અલગથી જોઈશું, એને આપણે શું જોઈશું, અલગથી જોઈશું। તો અહીંયા જે આકૃતિ છે એને હું પકડું છું, ઓકે, અહીંયા જો તમારી સામે એને હું અહીંયા દોરું છું, ઓકે, તો આ રીતના છે, હું એને દોરું છું, ક્લિયર, આ રીતના આકૃતિ કઈક છે। હવે એને હું પાણીની અંદર પ્રતિબિંબ મારું જોવું છે, એને પાણીની અંદર પ્રતિબિંબ જોવું, ઓકે, જો ખબર ના પડે તો શું કરી નાખવાનું ખબર છે, એબીસીડી કરી નાખવાનું। જો હું આને ઝૂમ કરીને તમને બતાવું, ઓકે, હું ઝૂમ કરીને બતાવું, જો આ જે આકૃતિ છે એને હું ઝૂમ કરીને અહીંયા દર્શાવું છું, તો તમે જો અહીંયા ધ્યાન આપજો કે આ આકૃતિ છે, જો અહીંયા ભૂલ પડવાના ચાન્સીસ વધારે છે, ક્લિયર, અને આ ભાગ છે એ ભરેલો છે, ઓકે, આ ભાગ તમારો ભરેલો છે, જો આ ભાગ તમારો ભરેલો છે, અહીંયા હું લખી દઉં છું, એવું હોય તો અહીંયા આંકડો આપી દેવાનો એબીસીડી, શું આપી દેવાનું, એબીસીડી। હવે અહીંયા હું શું મૂક્યું, તો પાણીની અંદર જોવાનું છે, ચલો તો હું અહીંયા પાણીની અંદર જોઉં છું, પાણીની અંદર હું અહીંયા લખી દઉં છું એબીસીડી, તો અહીંયા એ હતો તો એ ક્યાં જતો રહેશે, અહીંયા નીચે જતો રહેશે, ઓકે, બી અહીંયા આવતો રહેશે, ડી અહીંયા આવતો રહેશે અને સી અહીંયા આવતો રહેશે, આ રીતના થવાનું, ક્લિયર, કારણ કે ઉપર એ હતો તો આકૃતિમાં નીચે જતો રહેશે એ, ક્લિયર, એ બી ઉપર હતા તો નીચે જતા રહેશે, સીડી નીચે હતા તો ઉપર જતા રહેશે। હવે તમે જુઓ કે એ બી અને સી માં લાઈન છે, ઓકે, આકૃતિમાં ક્યારેય પણ છેડછાડ થવાની નથી, તો જુઓ બી અને સી માં લાઈન છે, તો બી અને સી માં આ રીતના લાઈન છે, અને ભરેલું છે એ કઈ બાજુ છે, તો એ બાજુ ભરેલું છે, ઓકે, એ બાજુ ભરેલું છે, તો એ બાજુનું તમારે ભરી નાખવાનું, ઓકે, એ બાજુનું તમારે ભરી નાખવાનું, તો આ આકૃતિ તમારી સાચી થઈ ગઈ, ક્લિયર। આમાં જો ભૂલ પડવાના ચાન્સીસ છે તો આ રીતના તમારે સમજી લેવાનું, આ રીતના કરવાનું, તો તમારે ક્યારે પણ ભૂલ પડશે નહીં। તો આ વસ્તુ તમને ક્યાં દેખાય છે, ઓકે, આ રીતનું, તો આ રીતના નીચેની સાઈડ ભરેલું હોય અને આ ખૂણો ખાલી હોય એવું માત્ર ને માત્ર તમને એમાં દેખાય છે, ઓકે, ક્યાં દેખાય છે, એમાં, તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે, બી અને સી છે એ તમારો ખોટો આન્સર છે, ક્લિયર। ચલો વધીએ છીએ આગળ 12 અને 13 જોઈએ। 12મા નંબરે તમે જુઓ સ્માઇલી છે, ઓકે,
तो स्माइली जुए तो सौथी पहला तो आकृति नी अंदर छेड़छाड़ करेली छे बी अने सी मां केम कारण के तमे अहींया जुओ के आकृति नी जे मेन आकृति छे एमां जे मोढ़ानो भाग छे आ मोढ़ानो भाग छे ए बन्ने खाली छे ओके बन्ने बाजू तमे जुओ के खाली छे ज्यारे बी अने सी मां जुओ शुं करी नाख्युं छे एक भरी नाख्यो छे अने एक खाली राखेलुं छे एटले के आकृति नी अंदर छेड़छाड़ करेली छे तो बी अने सी त्यां ज आपणो ऑप्शन निकली जशे हवे ए अने डी जोवानुं रह्युं तो एमां सिम्पल छे के मोढ़ानो भाग छे ए एज इट इज राखेलो छे एटले के ऊपरनी साइड ज राखेलो छे तो आ मोढ़ानो भाग छे ए ऊपर हतो तो प्रतिबिंबनी अंदर पाणीना अंदर प्रतिबिंबनी अंदर ए नीचेनी साइड जतो रहेशे तो एवी वस्तु ए मात्र डी नी अंदर करेली छे तो ऑप्शन डी इज द राइट आंसर आवशे ओके ऑप्शन डी इज द राइट आंसर ऑप्शन ए तमारो खोटो छे क्लियर चलो हवे जोईए 13मा नंबरनी आकृति 13मा नंबरनी आकृतिनी अंदर जो कि अहीं वेरी वेरी इम्पोर्टंट छे आ वस्तु जो तमारे समझवानी छे तो आ वस्तु जो आ बहु गंभीर वस्तु छे गंभीर मतलब कि आमां तमने चांसेस वधारे छे खोटू पड़वाना क्लियर तो मैं जे रीतना मैं ट्रीक वापरी थी ने ए ट्रीक तमारे एप्लाय करवानी जो कई रीतना जेम के हूँ आने ए आपी दऊं छूं आने हूँ बी आपी दऊं छूं आने हूँ सी आपी दऊं छूं अने आने हूँ डी आपी दऊं छूं क्लियर चलो हवे हूँ एनुं शुं करीश जड़ प्रतिबिंब बनावीश ओके तो आ रीतना हूँ जड़ प्रतिबिंब बनावीश तो जड़ प्रतिबिंब आ रीतना नीचे बनशे नीचे बनशे तो ए भाग मारो अहीं आवी जशे बी भाग मारो अहीं आवी जशे डी मारो अहीं आवी जशे अने सी मारो अहीं आवी जशे क्लियर चलो હવે તમે જુઓ કે એ ભાગ વાળું મતલબ કે જે પેલી આકૃતિ હતી ને આ ઓકે એ આ રીતના થઈ જશે ક્લિયર એથી તમે બી તરફ તમે જુઓ કે એ રીતના જે છે જે રીતના છે એ જ રીતના તમારી વસ્તુ આ રીતના બનવાની છે ક્લિયર આટલું એજ ઓફ નાઉ હું આટલું કરું છું હવે તમે જુઓ કે એ થી ડી તરફની લાઈનો છે આ લાઈનોની હું વાત કરું છું હું માત્ર આ લાઈનોની વાત કરું છું તો લાઈનો કઈ બાજુ જાય છે એ થી લઈને ડી બાજુ જાય છે ત્રોસમાં જાય છે તો અહીંયા લાઈનો છે એ પણ મારી એ થી લઈને ડી બાજુ જ જશે ઓકે એ થી લઈને કઈ બાજુ જશે તો ડી બાજુ જ જશે ક્લિયર તો આવું આકૃતિમાં તમને પેલા ક્યાં દેખાય છે તો જો માત્ર ને માત્ર ઓપ્શન ડી માં દેખાય છે તો ઓપ્શન ડી માં માત્ર ને માત્ર તમને દેખાય છે ઓકે ઓપ્શન સી માં તમે જુઓ કે લાઈનોની અંદર ભૂલ છે લાઈનો આમ છે આમ ઓકે તો એ મારું ખોટું છે તો અહીંયા તમારા ભૂલ પડવાના ચાન્સીસ વધારે છે એટલા માટે કહું છું કે આ રીતના એબીસીડી લખી દેવાનું ક્યારે પણ ભૂલ પડશે નહીં તમે જો આકૃતિની અંદર તમારા જે આ જે પટ્ટા છે એ એ થી લઈને ડી તરફ જાય છે ને એ થી લઈને આમ ત્રોસમાં ડી તરફ જાય છે તો અહીંયા પ્રતિબિંબની અંદર પણ એ થી લઈને ડી તરફ જ જવાના આ રીતના ક્લિયર કે ઊંધા પૂંધા જવાના નથી આ ડી છે અને આ એ છે તો એ રીતના જ જવા દેવાના તો એવું માત્ર ને માત્ર ક્યાં છે તો ડી ની અંદર છે તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર છે ક્લિયર ચલો વધે છે આગળ 14 અને 15 પણ જોઈ લઈએ चलो तो 14 અને 15 ની અંદર તમે જોશો તો સૌથી પહેલી આકૃતિ આ આકૃતિ છે ઓકે નીચે ચાર ઓપ્શન છે તો સૌથી પહેલા મને ક્યાં ફરક દેખાય છે તો મેક્સિમમ જે ફરક છે ને મને અહીંયા દેખાય છે ઓકે આ જે છે એ મેન છે જો તો હું આને હું દોરું છું આઈ થિંક અરે આકૃતિ આવી ગઈ છે ચલો હું ફરીથી આને સોલ્વ કરાવી દઉં ઓકે આ રીતના છે ક્યાં છે આ રીતના મને આકૃતિ આપેલી છે ઓકે એને હું પાણીમાં જોઉં તો અહીંયા હું પહેલા એ બી સી અને ડી લખી દઈશ હવે હું એને પાણીમાં જોઉં છું ઓકે તો મારો એ બી ભાગ નીચે જતો રહેશે સી ડી ભાગ છે એ ઉપર જતો રહેશે ક્લિયર સી અને બી માં શું છે લાઈન છે તો સી અને બી માં લાઈન દોરી દીધી અને એ બાજુનો ભાગ છે એ કાળો છે ઓકે તો એ બાજુનો ભાગ કાળો છે એ અહીંયા હતો અને એ બાજુનો ભાગ કાળો છે તો એ બાજુનો ભાગ છે હું કાળો કરી નાખીશ ઓકે ચલો તો આવું મને ક્યાં દેખાય છે તો આવું માત્ર ને માત્ર મને દેખાય છે એ ઓપ્શનની અંદર ઓકે આ આકૃતિ માના ખાલી એ ઓપ્શનમાં જ દેખાય છે તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે બાકીનું કંઈ જોવાની જરૂર નથી ચલો વધે છે આગળ 15મા નંબરનો આની અંદર પણ તમારે શું કરી નાખવાનું એ બી સી ડી કરી નાખવાનું તો એ બી સી અને ડી કરી નાખવાનું ક્લિયર ચલો એ બી સી ડી કરી નાખી આનું તમારું પ્રતિબિંબ જોવાનું છે તો આનું પ્રતિબિંબ હું અહીંયા દોરીશ ઓકે ક્યાં દોરીશ અહીંયા તો એ બી છે એ ક્યાં જતા રહેશે નીચે જતા રહેશે અને સી ડી છે એ ક્યાં જતા રહેશે ઉપર જતા રહેશે ઓકે હવે એ થી બી તરફ તમે જોશો તો એ થી બી તરફ તમને કંઈક આવું દેખાશે ઓકે અને પછી બી થી તમને અહીંયા કંઈક આવું દેખાય છે યસ કે નો આવું કંઈક દેખાય છે ઓકે ચલો હવે અહીંયા તમે જોવા પટ્ટા એ થી ડી તરફ જાય છે તો એ થી ડી તરફ પટ્ટા જવા જોઈએ તો આવું માત્ર ને માત્ર ક્યાં છે તો ઓપ્શન ડી ની અંદર મને જોવા મળે છે
तो ऑप्शन डी इज द राइट आंसर। क्लियर? चलो तो आ साथे आपणो मतलब के दर्पण अने पाणी बन्ने वस्तु अहीं पूरु थाय छे। हजु आवा चेप्टर नी अंदर हजु एक वस्तु आवे छे जे छे क्रम कसोटी। शुं आवे छे? क्रम कसोटी। तो कदाच आवा टाइप ना एक्जाम्पल पण पूछाय। आनी अंदर तमने शुं आपेलुं हशे? चार ऑप्शन, मतलब के सौथी पहेला चार वस्तु आपेली हशे अने एना पछी नेक्स्ट वस्तु शुं आवशे ए तमारे शोधवानी होय। तो आनो जे मेन टॉपिक हतो आपणा चेप्टरनो, दर्पण अने जळ प्रतिबिंब, ए मैं कम्प्लीट करावी दीधो। आ वस्तु ने पण हुं आनी अंदर ज लई लउं छुं, जेने कहीए छे क्रम कसोटी। क्रम कसोटी में शुं कि हवे नेक्स्ट आकृति कई आवशे? ओके, क्रम कसोटी में आपणे शुं शोधवानुं होय के हवे नेक्स्ट आकृति कई आवशे। जेम के ऑप्शन क्वेश्चन नंबर एक नी अंदर जुओ कि आ क्वेश्चन छे अने एक बे त्रण चार पांच ए तमारा ऑप्शन छे। आ ऑप्शन छे तमारा। क्लियर? आमांथी गमे ते एक तमारे सिलेक्ट करवानो थशे। तो सौथी पहेलो क्वेश्चन तमे जुओ कि आनी अंदर, ओके ऑप्शन ए नी अंदर तमे जो, सॉरी एमां तमने शुं छे? अष्टकोण आपेलो छे, एटले के तमने अहीं आठ खूणा आपेला छे। पछी ऑप्शन बी नी अंदर तमे जुओ तो सात खूणा वाळू आपेलो छे। पछी ऑप्शन सी नी अंदर तमे जोशो, ओके सी नी अंदर तो षष्टकोण आपेलो एटले के छ खूणा छे। डी नी अंदर तमे जुओ तो पंचकोण आपेलो छे, पांच खूणा छे। तो हवे नेक्स्ट आकृति कई आवशे? तो चार खूणा वाळी आवशे एटले के चौरस आवशे। तो ऑप्शन डी, सॉरी ऑप्शन सी એટલે કે ત્રીજા નંબરનું છે એ સાચું છે। ઓકે, અહીંયા તમે જુઓ કે અહીંયા એબીસીડી છે ને તમારા ક્વેશ્ચનની અંદર મૂકેલું છે અને 1 2 3 4 5 એ તમને ઓપ્શનમાં આપેલું છે। તો ત્રીજા નંબરનો ઓપ્શન છે એ સાચો છે। તો હવે આના પછી જે નેક્સ્ટ આકૃતિ આવશે એ ઓપ્શન નંબર 3 માં છે એ આકૃતિ આવશે। ચલો ક્વેશ્ચન નંબર 2 જો। ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમને જો રાઉન્ડ છે ને એ તમને આ ખૂણા ઉપર આપેલો છે, ઓપ્શન બી માં પછી ઉપર જતું રહે છે, પછી ઓપ્શન સી માં તમને આ ખૂણા ઉપર આપેલું છે અને ઓપ્શન ડી માં તમે જોશો તો અહીંયા જતું રહેશે। તો હવે નેક્સ્ટ આ રાઉન્ડ ક્યાં જશે? તો તમે જોશો ને કે આ જે છે રાઉન્ડ એ આ રીતના આ દિશામાં ફરે છે। ઓકે, આ દિશામાં ફરે છે એટલે કે આ રાઉન્ડ અહીં હતું, પછી અહીંયા આવી ગયું, પછી આ બાજુ જતું રહ્યું, પછી આ બાજુ જતું રહ્યું। તો હવે ક્યાં આવશે? તો હવે નેક્સ્ટ આવશે નીચેની સાઈડ, એટલે કે ઓપ્શન ત્રણ એટલે રાઈટ આવશે છે કે હવે અહીંયા હતું તો હવે ક્યાં આવવાનું? નીચેની સાઈડ રાઉન્ડ આવવાનું। તો આ આપણો સાચો આન્સર છે। તો આને ક્રમ કસોટી કહેવાય। ચલો હજુ થોડા એક્ઝામ્પલ ગણી લે તમને થોડો આઈડિયા આવી જાય। ત્રીજા નંબરનો તમે જો કે યા એ બી સી ડી, તો આની અંદર તમે જોશો ને તો આ જે આકૃતિ છે ને એ આ દિશામાં ઘડિયાળની દિશામાં ફરે છે, ઘડિયાળની દિશામાં ફરે છે, મતલબ કે આ જે ભાગ છે એ નેક્સ્ટ આકૃતિમાં ક્યાં જતો રહ્યો? તો આ સાઈડ, એટલે કે એના ઘડિયાળની દિશામાં એક વખત ઊંધી થઈ ગઈ। ક્લિયર? પછી આ જે ભાગ છે, ઓકે એ ક્યાં જતો રહ્યો? તો નેક્સ્ટ અહીંયા જતો રહ્યો। હવે ક્યાં જતો રહેવાનું? આ સાઈડ, એટલે કે આ રીતના નિશાન હોય એ તમારો રાઈટ આન્સર છે। તો આ રીતના જે નિશાન છે એ તમને ક્યાં દેખાય છે? તો ઓપ્શન ચાર અને પાંચ ની અંદર દેખાય છે। તો ચાર અને પાંચ માં તમને આ ઓપ્શન દેખાય છે, ઇવન એક ની અંદર પણ તમને આ ઓપ્શન દેખાય છે। પરંતુ તમને જોવા કે આકૃતિની અંદર આ જે એક સીધું છે અને એકમાં જ વળે છે, તો ઓપ્શન પાંચ ની અંદર તમે જુઓ કે બંને વળેલું છે, આ પણ વળેલું છે, આ પણ વળેલું છે, તો આ તો વસ્તુ ખોટું છે। વધીશું એક અને ચાર। તો એક અને ચાર ની અંદર શું ફરક છે? તો અહીંયા ઝેડ છે, તો ઝેડ નથી આવવાનો, એન આવવાનો છે। કેવો આવવાનો છે? એન છે। તો ઓપ્શન ચાર ઇઝ ધ રાઈટ આન્સર છે, ઓપ્શન એક તમારો ખોટો છે। ક્લિયર? મતલબ કે શું કર્યું છે? જો હું તમને દેશી ભાષામાં કહી દઉં કે આ જે આકૃતિ છે, ઓકે એ ઘડિયાળની દિશામાં ફરે છે, ઘડિયાળની દિશામાં ફરે છે। ક્લિયર? ચાલો, તો આમ હતી, પછી ઘડિયાળની દિશામાં ફરી, પછી પાછી ઘડિયાળની દિશામાં ફરી। વધે છે આગળ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ। ઓકે, તો આની અંદર તમે જોશો કે અહીંયા પહેલી આકૃતિમાં એન અહીંયા હતો, તો બીજી આકૃતિમાં ક્યાં જતો રહેશે? નીચે જતો રહેશે। સી અહીંયા હતો તો બીજી આકૃતિમાં ક્યાં જતો રહેશે? નીચે જતો રહેશે। પી અહીંયા હતો તો એની નેક્સ્ટ આકૃતિમાં એ નીચે જતો રહેશે। ટી અહીંયા હતો તો એની નેક્સ્ટ આકૃતિમાં એ નીચે જતો રહેશે। તો હવે એવી આકૃતિનો જવાબ આવશે જેમાં વી નીચે હોય, એટલે કે વી અહીંયા છે તો એની નેક્સ્ટ આકૃતિમાં વી નીચે જતો રહેશે। તો એવું માત્ર ને માત્ર ઓપ્શન ચાર ની અંદર છે, માત્ર ને માત્ર ઓપ્શન ચાર માં તમને વી નીચે દેખાય છે। તો ઓપ્શન ચાર ઇઝ ધ રાઈટ આન્સર, બાકી એકમાં પણ વી તમને નીચે જોવા મળતો નથી। આગળ વધીએ છીએ નેક્સ્ટ આકૃતિ। તો નેક્સ્ટ આકૃતિની અંદર તમે જોશો તો કઈ રીતના જાય છે? તો નેક્સ્ટ આકૃતિ તમારી જાય છે આમ, ઓકે આ રીતના જાય છે, મતલબ કે તમે જુઓ કે અહીંયા ત્રિકોણ છે એ એની નેક્સ્ટ આકૃતિમાં ક્યાં જતો રહ્યું? અહીંયા જતો રહ્યું। પછી આ જે ભાગ છે, મતલબ કે જે વચ્ચે છે, એ નેક્સ્ટ આકૃતિમાં ક્યાં જતો રહેશે? અહીંયા, મતલબ કે આકૃતિઓ છે ને એ આ દિશામાં આગળ વધે છે।
એટલે કે આ આકૃતિ છે અહીંયા છે તો એની નેક્સ્ટ આકૃતિની અંદર આ ખૂણામાં જતી રહેશે અને અહીંયા નવી આકૃતિ આવી જશે એના નેક્સ્ટ આકૃતિમાં આ જે વચ્ચેની આકૃતિ હતી એ અહીંયા ખૂણામાં જતી રહેશે અને અહીંયા વચ્ચે નવી આકૃતિ આવી જશે ઓકે તો હવે મારે નેક્સ્ટ ઓપ્શન એવો આવશે જ્યાં આરઈ આકૃતિ છે એ ઉપર ખૂણામાં હશે તો એવું મને માત્ર ને માત્ર ઓપ્શન એક અને ઓપ્શન ત્રણ અને ઓપ્શન ચારમાં દેખાય છે ઓપ્શન બી અને ઓપ્શન પાંચમાં દેખાતું નથી ચલો તો એક ત્રણ અને ચાર ઓકે ત્રણમાંથી મારો એક જવાબ હશે ચલો હવે એક ત્રણ અને ચાર છે તો ચલો નેક્સ્ટ વાત કરીએ તો આ જે શક્કરપારો છે એ સેન્ટરમાં આવી ગયો હશે ઓકે આકૃતિ આ દિશામાં ફરે છે તો આ મારો શક્કરપારો છે એ વચ્ચે આવી ગયો હશે તો ઓપ્શન ચારમાં શક્કરપારો નથી ચોરસ છે તો ઓપ્શન ચાર તમારો નહીં આવે તો વધ્યું શું ઓપ્શન એક અને ઓપ્શન ત્રણ ચલો હવે ઓપ્શન એક અને ઓપ્શન ત્રણ ની અંદર શું ફરક છે તો સિમ્પલ છે ઓપ્શન એક અને ત્રણ માં ફરક છે કે અહીંયા ચોરસ છે ઓકે અને અહીંયા રાઉન્ડ છે તો હવે શું સાહેબ હવે નેક્સ્ટ આકૃતિ ચોરસ આવવાની હતી કે ગોળ આવવાની હતી એ આપણને ક્યાં ખબર હતી તો જો ચોરસ આવશે કેમ એના પાછળનું રીઝન છે કારણ કે ગોળ તો તમે જુઓ કે આવીને ગઈ છે ઓકે આ જે લંબ ચોરસ લંબ ગોળ છે એના આગળ જ શું હતી ગોળ હતી એના આગળ શું હતી ગોળ હતી તો ગોળ તો આવવાની જ નહીં કારણ કે ગોળ ઓલરેડી આગળ આવી ગઈ છે અને એ તો ક્યાં છે આ લંબ ગોળના આગળના ભાગમાં હતી તો ગોળ આકૃતિ નહીં આવે તો ઓપ્શન ત્રણ પણ નહીં આવે તો ઓપ્શન એક ઇઝ ધ રાઈટ આન્સર ઓકે પહેલો નંબરનો ઓપ્શન છે એ રાઈટ આન્સર છે તમારો ચલો વધીએ છીએ નેક્સ્ટ છેલ્લો આજ આ ચેપ્ટરનો છેલ્લો એક્ઝામ્પલ જોઈએ ચલો આની અંદર કઈ રીતના જાય છે તો આની અંદર આકૃતિ આ દિશામાં આગળ વળે છે મતલબ કે જો અહીંયા બીજા નંબરે એક્સ હતું બીજા નંબરે એક્સ હતું તો એની નેક્સ્ટ આકૃતિમાં આ જે એક્સ છે એ ત્રીજા નંબરે આવી ગયું એની નેક્સ્ટ આકૃતિમાં એ ચોથા નંબરે આવી ગયું મતલબ કે આકૃતિઓ આ દિશામાં શું કરે છે ફરે છે ક્લિયર ચલો તો હવે શું કે આપણે આ જે ચોરસ છે એ નેક્સ્ટ આકૃતિમાં ખૂણામાં હોય એવું શોધવાનું છે તેવું માત્ર ને માત્ર ઓપ્શન ચારમાં છે ઓકે આ ચોરસ છે એ નેક્સ્ટ ખૂણામાં હોવું જોઈએ ઓકે ચલો તો આ સાથે આપણું આજનું ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ ઓકે તો આજના ચેપ્ટરની અંદર આપણે શું જોયા ત્રણ વસ્તુ જોઈ એક જળ પ્રતિબિંબ એક દર્પણની અંદર પ્રતિબિંબ અને બીજું આપણે જોયું ક્રમ કસોટી આઈ હોપ સો ત્રણે ત્રણ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે તો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો આ સાથે ઇવન આપણું રીઝનિંગ પણ અહીંયા પૂરું થાય છે ઓકે આખે આખું રીઝનિંગ મેં તમને ચલાવી દીધું ઓકે આખે આખું કંઈ જ બાકી નથી રાખ્યું ઇવન ક્લાસ વન ટુ અને ક્લાસ થ્રીની તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય આટલું રીઝનિંગ તમારા માટે ઇનફ છે જો તમે આ સત્તરે સત્તર ચેપ્ટર કરી દેશો તમારે રીઝનિંગમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય ઓકે એ મારી ગેરંટી છે બીજી વસ્તુ કે મેં ફ્રીમાં આ બધી વસ્તુ આપી છે ઓકે ઘણા બધા લોકો પૈસાથી એપ્લિકેશન ઓકે મેં બધી વસ્તુ યુટ્યુબની અંદર ફ્રીમાં આપી અને આ વસ્તુ લાઈફ ટાઈમ તમારી પાસે રહેવાની છે જો તમે મદદ કરવા મને માગતા હોય તો મારી ઈ બુક છે એને ખરીદી શકો છો મેં રીઝનિંગની ઈ બુક બનાવી છે જે હું તમને આ ડિટેલ્સમાં હું તમને કહીશ નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને મળી જશે તો એને પરચેસ કરીને મને કંઈક હેલ્પ કરી શકો છો ઈ બુક એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે તમારા ઘરે આવશે નહીં પરંતુ જો તમારે આનું રિવિઝન કરવું હોય તો એની માટે તમારે હેલ્પફુલ થશે ક્લિયર તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બાય ઓલ ધ બેસ્ટ